700 महानीति वाक्य 235 वाक्य एमा परम कृपाळु देवे जणाव्युं तत्व ज्ञाननो अभ्यास करो। तत्व ज्ञाननो अभ्यास करो। तत्व सात तत्व जीव अजीव आश्रव संवर बंध मोक्ष निर्जरा आ सात तत्व छे जे जाणवा अत्यंत आवश्यक छे। एना वगर जीवनो कदी मोक्ष न था मुक्ति न मळे। सात तत्वों पोते क्यूँ तत्व छे ये मुख्यत्व जाणवुं छे। एमो प्रथम जीव तत्व जीव ने अजीवनु मिश्रण अनादिथी चाल्युं आवे छे। हवे अजीव तत्व शू ने जीव तत्व शू ये संपूर्ण जाणे त्यारे ज पोतानुं वास्तविक स्वरूप जाणी अने एने अजीव थी मुक्त केवी रीते करी शकाय भिन्न केवी रीते मानी शकाय ते उपाय ना ख्याल में आवे। अने जीव अजीव तत्वना मिश्रण ने लईने ज आश्रव संवर बंध मोक्ष निर्जरा अने मोक्ष तत्व बन्या छे। माटे कृपाल तत्व ज्ञाननो अभ्यास करूँ नवा नवा तात्विक शास्त्रों अभ्यास करूँ। तात्विक शास्त्रों जेमा आत्मा तत्व संबंधी आत्मा दि अस्तित्वना जे निरूपक शास्त्र प्रत्येक सद्गुरु योगनी त्यां आधार सुपात्र प्रत्यक्ष ज्ञानी पुरुषनी हाजरी होय तो ये तो हमेशा आत्मार्थना लक्ष्यपूर्वक ज एमनो उपदेश होय। पण ज्यां ज्ञानीनो प्रत्यक्ष जोग नथी तो एमना वचनों जे तत्वने उपदेशनारा छे एने प्रत्यक्ष तुल्य मानी अने वाँचवा अने विचारवा तो एवो ज लाभ थाय। जेम के आपणे वचनामृत वाँचीए तो जाने परम कृपाळु देव साथे ज बैठा छीए। केम के जे कहेवाना हता ए ज एमां उपदेश छे। उपदेशामृत वाँचीए तो प्रभुशी साथे बैठा अने बोधामृत वाँचीए तो ब्रह्मचारी साथे एमनो शुं कहेवुं छे आपणा ध्यानमां आवी शकाय। एटले त्रणेय महापुरुषो आजे શરીર રૂપે દેહ રૂપે વિદ્યમાન નથી પણ અક્ષર દેહ રૂપે વિદ્યમાન છે। અક્ષર રૂપ દેહ ભાવ પ્રત્યક્ષના આપણે કરીએ તો આપણા માટે પ્રત્યક્ષ જ છે। જેમ કે ભગવાન તીર્થંકરો આજે નથી તો એમના મંદિરો મૂર્તિઓ બનાવીને એમને પ્રત્યક્ષ માનીએ છે। બ્રહ્મચારીજી એકવાર બોધામૃતમાં એમ કહ્યું છે કે જ્યારે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે એમ વિચારું કે હે ભગવંત જ્યારે આપ અહીંયા બિરાજતા હતા ત્યારે હું તો કોણ જાણે એકેન્દ્રી બેન્દ્રી કઈ ગતિમાં ભટકતો હતો। એટલે આપનો સમાગમ મને ન થયો અને આજે હું માનવ દેહ પામ્યો ત્યારે આપનો યોગ નથી। માટે મારા માટે તો આ મંદિર છે તે સમવસ્ત્રણ છે અને આપ સમવસ્ત્રણમાં બિરાજમાન છો એવો પ્રત્યક્ષ ભાવ કરી અને ભગવાનના દર્શન કરે તો તેવો જ લાભ થાય। અને પ્રત્યક્ષ હોય પણ એને ભગવાન રૂપે ન માને તો શું કામનું। કૃપાળદેવ પ્રત્યક્ષ હોય ને આપણને ઉપદેશ આપે પણ આપણે ન માનીએ તો કૃપાળદેવ શું કરે। આજે નથી પણ એમનો જે ઉપદેશ છે એ તાત્વિક વચનો શાસ્ત્રો વચનામૃત સર્વશાસ્ત્રોનો સાર છે। જેને ઘેર વચનામૃત છે તેને ઘેર સમજણનો ભંડાર છે કૃપાળદેવ કે તો એને પ્રત્યક્ષ તુલ્ય માનીને આજે પણ વાંચીએ તો તેટલો જ લાભ થાય। એટલે અહીંયા કહે છે તત્વ જ્ઞાનનો અભ્યાસ કરો। પ્રત્યક્ષ હો કે ન હો વચન પ્રત્યક્ષ છે માટે એનો અભ્યાસ કરીથી જ એની સિદ્ધિ છે। નવા નવા તાત્વિક શાસ્ત્રોનો અભ્યાસ કરવો તેથી ભગવાને કહેલા તત્વ ઉપર દ્રઢ શ્રદ્ધા થાય કે ભગવાનનું કેવું શું છે તે સમજાય વિશેષ સમજણ વધતી જાય તેમ તેમ સંસારમાં રહેલા પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટતી જાય। જેમ જેમ આપણને ભગવાનના વચનો સમજાય તેમ તેમ આપણી જે આસક્તિ પર પદાર્થમાં છે શરીર જે અજીવ તત્વ છે કે ધનાદિ પ્રત્યે જે આસક્તિ છે એ જેમ જેમ એનું સ્વરૂપ સમજાય તેમ તેમ આસક્તિ આપોઆપ તૂટતી જાય છે। ખરો ત્યાગ લેવો નથી પડતો મનથી પહેલાં આવે છે પછી બાહ્ય ત્યાગ કાર્યકારી થાય છે। એમ વિશેષ સમજણ જેમ જેમ શાસ્ત્રોના અભ્યાસ દ્વારા વધતી જાય તેમ તેમ સંસારમાં રહેલા ચેતન કે જડ પદાર્થો પ્રત્યેની આસક્તિ એની તૂટતી જાય છે। કૃપાલદેવ વચનામૃતમાં લખે છે એક પત્રમાં
કે વિતરાગ શ્રુતનો અભ્યાસ રાખજો. 5629 પર કહ્યું વિતરાગ શ્રુત, રાગ દ્વેષ રહિત જે સ્વસ્વરૂપને પામ્યા એવા જ્ઞાની પુરુષોએ ઉપદેશેલા તે સત્સૃત છે, એ વિતરાગ શ્રુતનો અભ્યાસ રાખજો. પછી કહ્યું 635 પાન ઉપર પારમાર્થિક શ્રુત અને વૃત્તિજયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. પારમાર્થિક શ્રુત, જે શ્રુત એટલે શાસ્ત્રો આપણને પરમ અર્થ, પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન શું છે? આત્માનું કલ્યાણ, જે કોઈ કાળે થયું નથી એવા આત્મા સંબંધીનો જેમાં બોધ હોય એવા પારમાર્થિક શ્રુત અને વૃત્તિજયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. વૃત્તિજય, પાંચ ઇન્દ્રિયના વિષયો, આપણા આત્માની વૃત્તિઓ, ભાવો એ સંસારમાં છે, વિષયોમાં છે. વિષયોને લઈને કષાયમાં છે, એટલે વિષય કષાયમાં જ આપણા દિવસો વ્યતીત થયા છે. અનંતકાળ થઈ ગયો ક્ષણ ક્ષણ જતા. એટલે કૃપાલદેવે કહ્યું કે નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. આ દેહ પરિગ્રહ ભેગો કરવા માટે નથી માનવ દેહ, કે પાંચ ના વિષયો બી અનંત વાર ભોગવ્યા, દેવલોકના પણ સુખ ભોગવ્યા, છતાં એને હજુ તૃપ્તિ થઈ નથી ને થવાની પણ નથી. હજુ અનંતકાળ ભોગવે તો નહીં થાય, કેમ કે એ તૃપ્તિનો માર્ગ જ જુદો છે. એને ત્યાગે, એનું સેવન જ ન કરે, જેમ જેમ એનાથી દૂર રહે તેમ તેમ આત્માનો અનુભવ થતો જાય. એક વાર અનુભવ થયે પછી એની વૃત્તિઓ સાવ મોડી પડી જાય છે. પારમાર્થિક શ્રુત અને વૃત્તિજયનો અભ્યાસ વર્ધમાન કરવો યોગ્ય છે. વળી વચનામૃતમાં 637મા પેજ ઉપર કહ્યું ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક સત્સૃત અને સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે. ઇન્દ્રિય નિગ્રહ, સત્સૃત ઉપન્યાસ નોવેલની જેમ વાંચી જવાથી લાભ ન થાય. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક, ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયના વિષયોને દૂર કરીને, એનાથી વૃત્તિ હટાવીને, નિર્મળ અંતઃકરણ કરીને, ભાવ શુદ્ધિથી એ સત્સૃતનો અભ્યાસ અને સત્સમાગમ, સત્પુરુષ નથી તો એના વચનોનો સમાગમ, બધા પ્રવૃત્તિ કે તમે બધા ભેગા મળીને કૃપાલના વચનો વાંચો વિચારો તે સત્સંગ જ છે. એમ ઇન્દ્રિય નિગ્રહપૂર્વક, ઇન્દ્રિયોના જય સહિત તો જ મન શુદ્ધિ થાય, કેમ કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતિદિમાં આવે? જેને પાંચ ઇન્દ્રિયના વિષયોની જ લોલુપતા છે એને આત્માનો સુખનો સ્વાદ ન આવે. એટલે ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક સત્સૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવાયુ છે. હંમેશા મુક્તિ મેળવી હોય તો અનાદિનો અભ્યાસ વિપરીત છે, સંસારમાં મોહ પડેલો છે હાડોહાડ, એને તોડવા માટે નિરંતર નાના અભ્યાસ કરો, ભક્તિમાં રહો, સ્વાધ્યાયમાં રહો, સ્મરણમાં રહો, વાત કરો તો પણ એની, લખો તો પણ એ જ, એનું એ કર્યા કરો તો કે જરૂર આત્મશાંતિ વેદાશે. 24 કલાકમાં 13 કલાક આ જો કરી જુએ તો એને ખ્યાલ આવે કે અહો કેવું પરમ સુખ આમાં રહેલું છે, એવું શાંતિનું સુખ અહીંયા જ વેદાય. ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસપૂર્વક સત્સૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે. વળી 5725 ઉપર કૃપાલદેવ વચનાવ્રતમાં કહે નાનનો અભ્યાસ જેમ બને તેમ વધારવો, અભ્યાસ રાખવો તેમાં કુટિલતા કે અહંકાર રાખવા નહીં. આત્મા અનંત જ્ઞાનમય છે, જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો છે. કૃપાલ કે જ્ઞાનનો અભ્યાસ તો જેમ બને તેમ વધારો. અનાદિકાળનું અજ્ઞાન છે, અજ્ઞાન તિમિરાન ધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મે શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનરૂપી અંધકારથી આપણે આંધળા થયેલા છે, નાનીઓ જ્ઞાનરૂપી ચક્ષુથી આપણી આંખ ઉઘાડે. એટલે જ્ઞાનનો અભ્યાસ કે જેમ બને તેમ વધારો. એક એક માનવ દેહની અમૂલ્ય ક્ષણ તે આ જ્ઞાનાભ્યાસમાં ગાળો. જ્ઞાન એટલે સમજણ, સમ્યક જ્ઞાન. જ્ઞાન વગરનો તો કોઈ આત્મા નથી, પણ બધું મિથ્યા જ્ઞાન છે. જે નથી જાણવું તે જાણે અને જે જાણવું તે જાણતો નથી, માટે જે જ્ઞાન જાણવા યોગ્ય છે એવું સમ્યક જ્ઞાન
એનો કે છે હવે અભ્યાસ વધારો, છાપા વાંચવામાં બે બે કલાક જીવ કાઢી નાખે, નવરો બેઠો નખોદવાડે જેવું, પણ આ જે ઉપયોગી જ્ઞાન, જે જ્ઞાનીઓ આપણને વસ્તુ તત્વનું સ્વરૂપ સમજાવે, એનો કે છે અભ્યાસ પાડો. એ અભ્યાસ થઈ ગયો તો પછી એના વગર ગમશે નહીં. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતિ ધીમતા, વ્યસનેન ચ મૂર્ખાણામ નિંદ્રિયા કલહે નવા. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતિ ધીમતા, ધીમતધી એટલે બુદ્ધિમાં, એમનો કાળ સામો વ્યતીત થાય. કાલો ગચ્છંતિ સમય જાય સામો, કાવ્યશાસ્ત્ર વિનોદેન કાવ્યો, ઉત્તમ ભગવાનના સુંદર કાવ્યો અને શાસ્ત્ર એના વિનોદમાં, એ વચનો વાંચવામાં, સત્ય વસ્તુ જાણવામાં. કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છંતિ ધીમના ધીમતામ, પણ જે મૂર્ખ લોકો છે તેનો કાળ સામો વ્યતીત થાય. વ્યસનેન ચ મૂર્ખાણામ, વ્યસનો સાત, વ્યસનો સેવવામાં, મૂર્ખાણામ આવા મૂર્ખોનો કાળ એમ જાય. પછી નિદ્રિયા, નિદ્રામાં સુવામાં સુખમાને, મળદા જેવો થઈને પડી રહે, તે વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેનવા. નિદ્રા લેવામાં રવિવાર હોય, શું કરે, ખાઈ પીને સૂઈ જાય, સાંજે ઉઠે, મળદો થઈને, મળદો થઈને પડી રહે, એમાં સુખ માને. આવો માનવ દેહનો અમૂલ્ય સમય આ પ્રમાદ બધો ખૂંચી લે છે. નિદ્રિયા કલહેનવા, કાં ઝઘડા કરવામાં, કષાય ભાવોમાં, પણ સત્પુરુષનો આશ્રિત હોય. કાવ્યશાસ્ત્રોનો તું કે આજે દિવસે તને સુવાનું મન થાય તો શાસ્ત્રપરાયણ થજે, શાસ્ત્રોનો લાભ લઈ લેજે. કૃપાલ કે જ્ઞાનનો અભ્યાસ જેમ મને તેમ વધારવો, અભ્યાસ રાખવો, તેમાં કુટિલતા કે અહંકાર રાખવાની, કુટિલતા કે જાણે હું જાણી લો, બીજો નહીં જાણે, બીજો મહારાજ એવો થઈ જશે, આવા ભાવો એ કુટિલપણું છે, માયા કપટ છે. બધા જ સમ્યક જ્ઞાનના ધરતા થાઓ એવો ભાવ રહેવો જોઈએ. કુટિલતા અને અહંકાર જાણીને એનો પાછો અહંકાર, મારા જેવો કોણ છે, આવા ભાવો આવ્યા તો બધું જ્ઞાન મિથ્યા છે. આ જ્ઞાન અહંકાર માટે નથી. જો જ્ઞાનીને અહંકાર કરે તો એ જ જ્ઞાન એને શાસ્ત્રો તે શસ્ત્રરૂપ થઈ જાય છે. એને માટે અભ્યાસ રાખવો, તેમાં કુટિલતા કે અહંકાર રાખવાની. આત્મા અનંત જ્ઞાનમય છે. પ્રત્યેકનો આત્મા એમાં કેટલું જ્ઞાન રહેલું છે, અનંત અનંત જ્ઞાનનો ધરતા છે મૂળ સ્વરૂપે. તો એ જ્ઞાનને જ્ઞાનીઓ કે પ્રગટાવો તો તમારા આત્મામાં જ અનંત સુખનું વેદન થશે. આત્મા અનંત જ્ઞાનમય છે, જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો છે. કૃપાલ દેતો કે જેટલું તમે સાચું જેમ છે તેમ પદાર્થનું જ્ઞાન મેળવો તેટલું ઓછું છે. જ્યાં સુધી કેવળના ન થાય ત્યાં સુધી એ જ કર્યા કરો, અને કેવળના તે તો આપોઆપ આખા વિશ્વનું સ્વરૂપ પ્રગટ થશે. પણ એ જ્ઞાનાભ્યાસ વગર કદી કેવળના ન થાય, કેમ કે સમ્યક જ્ઞાન વગર સમ્યક દર્શન ન થાય, અને સમ્યક દર્શન વગર સમ્યક ચારિત્ર ન આવે, અને સમ્યક ચારિત્ર ન આવે ત્યાં સુધી એને કેવળના ન પ્રગટે. રત્નેત્રની એકતામાં કેવળ જ્ઞાન છે. સમ્યક દર્શન જ્ઞાનની એકતા, તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા, જાણે પણ માને નહીં, માને પણ તે પ્રમાણે કરે નહીં તો જ્ઞાન નહીં થાય. સમ્યક જ્ઞાન એટલે જાણવું જેમ છે તેમ, સમ્યક દર્શન એટલે જેમ છે તેમ માનવું, શ્રદ્ધવું, અને સમ્યક ચારિત્ર એટલે જેમ છે તેમ વર્તવું. એ ત્રણેયની એકતા થાય ત્યારે જ કાં તો તે પોતાના સ્વરૂપને પામ્યો, કે તે ત્રણેય અભેદ પરિણામથી, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે હમારગ જીનનો પામ્યો રે, કિંબા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનનો માર્ગ પામ્યો, સાચો વિતરાગ માર્ગ પામ્યો, ક્યાં નિજ સ્વરૂપને જ પામ્યો.
પણ ક્યારે રત્નેત્રયની એકતા થાય તો, એટલે એમાં સૌથી પહેલાં સમ્યક જ્ઞાન છે, જ્ઞાન વગર દર્શન નહીં, દર્શન કારણરૂપ સ્થાન જ્ઞાન મોક્ષ મૂળ માર્ગમાં કૃપાલદેવે કહ્યું, સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન પછી સમ્યક ચારિત્ર, એ જ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે કૃપાલદેવ કે આત્મા અનંત જ્ઞાનમય છે, જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો છે. હવે કૃપાલદેવ 542 કે છે વચનામૃતમાં, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે, તેથી તે નિવૃત્ત થઈ શકે છે. આ કર્તા ભોગતા પતિ નિવૃત્ત થઈ શકે, અને નિવૃત્ત થવાના થઈ શકવાના સાધન પણ છે, મોક્ષનો ઉપાય પણ છે. એ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જીને નિરૂપણ કર્યું છે. ભગવાન જીને તીર્થંકરોએ આ કહ્યું કે જે 6 પદને વિચારે અને એ કારણો 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, વિચારે કરીને માન્ય થાય તેને વિવેક જ્ઞાન પ્રગટે, સમ્યક જ્ઞાન પ્રગટે, આત્મજ્ઞાન થાય અને સમ્યક દર્શનની તેને પ્રાપ્તિ ગણવી એમ શ્રી જીને કહ્યું છે. એટલે કૃપાલ પ્રભુ શ્રી કહે કે આ 6 પદની શ્રદ્ધામાં તો સંકિત રહેલું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે, 6 પદની દેશના જ્ઞાનીઓ પ્રકાશી તે તો મુમુક્ષુ જીવે તો વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે. એના માટે કૃપાલદેવ 780 પાન ઉપર વચનામૃતમાં કહે, હિન્દુસ્તાનના લોકો એક વખત વિદ્યાનો અભ્યાસ એવી રીતે છોડી દે છે કે ફરી તેને તે ગ્રહણ કરતાં તેઓને કંટાળો આવે છે. હિન્દુસ્તાનના લોકો વિદ્યાનો અભ્યાસ કરે પછી વચમાં છોડી દે તો કાયમને માટે મૂકી દે, જ્યારે યુરોપિયન પ્રજામાં તેથી ઉલટું છે, તેઓ તદ્દન છોડી દેતા નથી પણ ચાલુ જ રાખે છે. પ્રવૃત્તિના કારણને લઈને વધતો ઓછો અભ્યાસ થઈ શકે એ વાત જુદી, બાકી કે યુરોપિયનોમાં તો એક વિષય પકડ્યો તે પકડ્યો એને છોડે નહીં, વચ્ચે કંઈ કારણસર કોઈ ઓછો વધતો અભ્યાસ થાય પણ એની ઠેઠ ઊંડાણમાં જવા એ લોકો તૈયાર છે. હવે કૃપાલદેવ વચનામૃતમાં કહે 5 ઉપર, જો આજે દિવસે તને સુવાનું મન થાય તો તે વખતે ઈશ્વર ભક્તિ પરાયણ થજે કે સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. કૃપાલ કે જો આજે દિવસે તને સુવાનું મન થાય તો કે તે વખતે ઈશ્વર ભક્તિ પરાયણ થજે. સૂઈને એ સમયનો દુરુપયોગ કરવા કરતાં ઈશ્વરની ભક્તિ કરજે, ભગવાનની ભક્તિ એના ગુણગાન કરજે, એના કહેલા શાસ્ત્રો વાંચજે. તે વખતે ઈશ્વર ભક્તિ પરાયણ થજે કે સત શાસ્ત્રનો લાભ લઈ લેજે, નહીં તો એ વખત ગયો આત્માથી. 6 તો માંડ સૂવું પડે માણસને, એટલે કૃપાલ કે 6 ઠીક છે, એથી વિશેષ શરીરને આરામની જરૂર નથી. બાળક હોય વાત જુદી છે, મોટાઓને તો 6 બસ કે છે. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે. કૃપાલ કે તમને દિવસે સુવાનું મન થાય ને સત્શાસ્ત્રનો લાભ લેવો દુર્ઘટ લાગશે પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. પણ અભ્યાસ ધીમે ધીમે કરશો તો તેમ થઈ શકશે. કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાતે શિલ પર પરત નિશાન. અભ્યાસ કરતાં કરતાં કાળીદાસ જેવો મૂઢ પણ મહાકવિ બની ગયો. જે ડાળ પર પોતે બેઠો એને જ કાપે, એને એટલું ભાન નથી કે હું આ ડાળ કપાશે તો પડી જઈશ. એવો કોઈએ બુદ્ધિ આપી એનાથી એ ભણીને એવો વિદ્વાન બની ગયો કે આજે એના સંસ્કૃતના ગ્રંથો કુમાર સંભવ જેવા BA ભણાવવામાં આવે. એમ મૂઢે મૂઢ જ રહેવું નથી, અભ્યાસથી સર્વસિદ્ધિ છે. એના માટે રસરી આવત જાત તે શિલ પર પરત નિશાન. દોરી પહેલાંના જમાના કૂવામાંથી પાણી કાઢતા, જ્યારે પથ્થરની પાળ બાંધેલી હોય કૂવામાં તેના ઉપર પેલી
આ રૂની દોરી, રૂની બનેલો આ ધાગો હોય એનાથી પેલો રસ્સો બને, એ રસ્સાથી ખેંચીએ, અસલ તો રૂ જ છે એમાં, હવે એ રૂ પણ એ પથ્થરને કાપી નાખે, વારંવાર ઘસ 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 ત્યાં થાય, કાપા પડી જાય પથ્થરમાં, રસરી એટલે દોરી, આવત જાત તે શિલ્પર પરત નિશાન, પથ્થર ઉપર કાપા પડી જાય, અભ્યાસ છે, આવત જા આ જા તેમ ઘોક ઘોક કરે, વાંચ વાંચ કરે તો જ્ઞાનાવણી કર્મ માગ આપે ને બધું જ થાય, પણ કરવું પડે, કર્યા વગર કંઈ નહીં થાય. સમાધિ સોપાનમાં અભિક્ષ્ણ જ્ઞાનો ઉપયોગ ભાવના કઈ છે? કૃપાલદેવે કૃપાલદેવનું વાક્ય શું છે કે તત્વ જ્ઞાનનો અભ્યાસ કરવું, વિના અભ્યાસે સિદ્ધિ નથી, એટલે અભિક્ષ્ણ જ્ઞાનો ઉપયોગ ભાવના. અભિક્ષ્ણ એટલે કન્ટિન્યુઅસ, લગાતાર, હંમેશા, એનું એ વચ્ચે માત્ર સાંસારિક કામ, શારીરિક કંઈ કરવા પડે એટલા કરે, ત્યાં પણ ઉપયોગ તો ક્યારે પતે ને, હું વાંચનમાં લાગું કે ભક્તિ કરું કે સ્વાધ્યાય કરું, એનું એ એટલા માટે જ આરંભ પરિગ્રહથી નિવર્તવા કહ્યું. જ્યાં સુધી આરંભ પરિગ્રહ વધારે હોય કામ ધંધા, ત્યાં સુધી નિવૃત્તિ મળી શકે નહીં, તો એ કેવી રીતે આત્મવિચારણા કરી શકે? એટલે એ કહે છે, પહેલાં એને દૂર કરો, જેમ મને એમ ઘટાડો, રડવાનું કારણ આજે શોધીને કહેજે કે હું શા માટે રડું છું, ખાવાનું છે તો પછી એનામાં સમય કાઢીશમાં, પણ આ સત્પુરુષના વચનો વાંચમાં, વિચારવામાં, હું કોણ છું એ નક્કી કરવામાં સમય ગાળજે. એટલે અભિક્ષ્ણ જ્ઞાનો ઉપયોગ એટલે લગાતાર એનું એ જ કરે, એના વિશે સમજાવે છે સમાધિ સોપાનમાં કે હે આત્માન, આ મનુષ્ય જન્મ પામીને નિરંતર જ્ઞાનાભ્યાસ જ કરો, માનવ દેહ તમને મળ્યો માટે નિરંતર હંમેશા જ્ઞાનનો જ અભ્યાસ કરો. જ્ઞાન એટલે ગમે તેવા પુસ્તકો વાંચવા તે જ્ઞાન નથી, નાની પુરુષના ઉપદિષ્ટ શાસ્ત્રો વચનો તે જ સમ્યક જ્ઞાન છે. એટલે મનુષ્ય જન્મ તમે પામ્યા, હવે કાગડા કૂતરાના ભવ નથી, કેકેન્દ્રી બેન્દ્રીના નથી, નરક નિગોદમાં નથી, તમે માનવ થયા છો. દેવ હોય તો એ કંઈ નહીં થાય, એ એક ઠેકાણે વધારે બેસી ન શકે, અને એટલી બધી સામગ્રીઓ ત્યાંય શાસ્ત્રમાં છે પણ વધારે સ્થિરતા ન કરી શકે. આપણે માનવ દેહમાં નથી દેવલોક જેવા સુખ, કે નથી નરક જેવા દુઃખ, કે નથી તિર્યન જેવી બુદ્ધિની મંદતા, બધું જ મધ્યમ છે. અહીંયા ધારે તો બધું કરી શકે, અને મોક્ષ તો માનવ દેહથી જ થાય, દેવલોકથી, નરકથી કે તિર્યન ક્યાંથી નથી થતો. એટલે હે આત્માન, આ મનુષ્ય જન્મ પામીને નિરંતર જ્ઞાન અભ્યાસ જ કરો, જ્ઞાનના અભ્યાસ વિના એક ક્ષણ પણ ગુમાવો નહીં, એક ક્ષણ પણ ગુમાવો નહીં. જ્ઞાનના અભ્યાસ વિના મનુષ્યો પશુ સમાન છે, વિદ્યા વિહીના પશુ બી સમાના, વિદ્યાથી વિહીન માણસ હોવા છતાં પશુ જ છે. એટલે કૃપાલ કે જે માનવપણાને ન સમજે તે નર નહીં પણ વાનર જ છે, એને શું ફરક? વાંદરાઓ પણ ખાય પીએ, આપણે ખાય પીએ ને સૂઈ જઈએ, તો એને આપણે ફરક શું પડ્યો? આપણે બુદ્ધિ મળી છે, એનો સદુપયોગ ન કરીએ તો એ બુદ્ધિ વિશેષ દુર્ગતિમાં લઈ જાય. જે વાંદરો નહીં જઈ શકે તેટલા આપણે જઈ શકીએ, કેમ કે આપણી બુદ્ધિ તો એવી વિપરીત રીતે જો ચાલે તો એક અંતર્મુહૂર્તમાં તો ભયંકર અનંત સંસાર વધારી દે, અને એ જ બુદ્ધિને સદુપયોગ કરી લે તો અનંત સંસારને તોડી નાખે. બુદ્ધિ એટલે સમ્યક જ્ઞાનનું બળ. જ્ઞાનના અભ્યાસ વિના મનુષ્યો પશુ સમાન છે, તેથી યોગ્ય કાળમાં જિનાગમનો પાઠ કરો અને સંભાવ થાય ત્યારે ધ્યાન કરો, શાસ્ત્રના અર્થનું ચિંતન કરો. યોગ્ય કાળ સમય મળે ત્યારે જીન ભગવંતે જે કહ્યું, શાસ્ત્રો કહ્યા કે શાસ્ત્રોના દોહનરૂપે કૃપાલદેવે પ્રભુ શ્રી બ્રહ્મચાર્યજી જે કહ્યું કે જ્ઞાની પુરુષો જે વચનો કહ્યા તેનો પાઠ કરો, વાંચો, વિચારો, અને આત્માને સમભાવમાં લાવો. અને જ્યારે આત્મા સમભાવમાં આવે ત્યારે તમે કહે છે ધ્યાન કરો. ધ્યાન એટલે આપણા માટે શાસ્ત્રના અર્થનું ચિંતન કરો. ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાન, સત્પુરુષનું શું કહેવું છે એનો આશય સમજવામાં ઉપયોગને રોકો. વિશેષ જ્ઞાની ગુરુજન પ્રત્યે નમ્રતા, વંદના, વિનય આદિ કરો.
नानी गुरुओं प्रत्ये नम्र भाव राखो, एमने वंदन करो, विनय आदि करो, अने धर्म श्रवण करवानी इच्छा वाला होय तेमने धर्मनो उपदेश करो। आने अभिक्षण ज्ञानोपयोग कहे छे। कोई ने धर्म श्रवण करवानी भावना होय तो तेनी साथे ये बात करवी धर्म संबंधी, बीजा साथे नहीं। इच्छा न होय ने आपणे खाली बोल बोल करिए तो एने कंटाळो आवे, लंबा नक्का मूके आ लवारी करे अने आशात न करे आपणा निमित्त ज्ञानी पुरुषना वचनोनी। एटले सात वार गरज होय तो ज कहेवू, नहीं तो बोलवू ज नहीं। धर्म श्रवण करवानी इच्छा वाला होए तेमने धर्मनो उपदेश करो। उपदेश तो ज्ञानी पुरुषो ज करी शके, आपणे तो स्वाध्याय थाय। आने अभिक्षण ज्ञान उपयोग कहे छे। नवीने शिष्योनी आगळ श्रुतना अर्थनो एवो प्रकाश करवो के संशय आदि रहित शिष्योना हृदयमां जेम छे तेम स्वपर पदार्थनु प्रगट स्वरूप, पदार्थोनु स्वरूप प्रगट थई जाय। नवीन शिष्य होय तेने आगळ के छे, आगळना श्रुतनो अर्थ भगवंतोए जे शास्त्रो कह्या एनो अर्थ एवो प्रकाश करो के संशय आदि रहित शिष्योना हृदयमां बधी शंकाओ चाली जाय अने स्वपर पदार्थोनु स्वरूप प्रगट था, स्व शू पर शू एने ध्यान में आवी जाय। एवी रीते वस्तु स्वरूपनो अर्थ विस्तार करो। पाप पुण्यनु स्वरूप, लोक अलोकनु स्वरूप, मुनि श्रावकना धर्मनु स्वरूप, सत्यार्थ निर्णय रूप थई जाय तेवो ज्ञानाभ्यास करवो। एटले के पाप शू, पुण्य शू, लोक शू, अलोक शू, संस मुनि कोने कहेवाय, श्रावक कोने कहेवाय, धर्मनु स्वरूप शूँ, सत्य शूँ, असत्य शूँ, पेय शूँ, अपेय शूँ, खाद्य शूँ, अखाद्य शूँ, कृत्य शूँ, अकृत्य शूँ, ए बधानो निर्णय ज्ञानाभ्यासथी थाय छे। पोताना चित्तमां संसार देह अने भोगो प्रत्ये अनासक्ति चिंतवी, वैराग्यपूर्ण ग्रंथो विशेष वाँचवा। કૃપાલદેવે 506માં પત્રમાં કહ્યું કે જ્ઞાનીઓએ જેટલો ઉપદેશબોધનું વર્ણન કર્યું છે એટલું સિદ્ધાંત બોધનું નહીં, કેમ કે ઉપદેશ બોધ વૈરાગ ઉપશમ ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ એ જેટલી જીવનમાં પરણમે ત્યારે જ એને આત્મા સંબંધીનો બોધ અંદર ઉતરે, બાકી શ્રવણ થાય તે ભલે પણ પરિણમન થઈ શકે નહીં। જ્યાં સુધી જીવમાં વૈરાગ ઉપશમ ન આવે ત્યાં સુધી સત્પુરુષનો બોધ જીવનમાં ઉતરે નહીં। એટલે કે છે પોતાના ચિત્તમાં સંસાર, આ સંસાર કેવો ભયંકર છે, કેવો દુઃખરૂપ છે, ચાર ગતિરૂપ સંસાર છે, એમાં કઈ ગતિમાં સુખ છે, એકી ગતિ સુખરૂપ નથી, એ ભગવંતોએ બધું સ્પષ્ટ વર્ણન કરેલું છે। એનો કે છે વિચાર કરો, સંસાર પછી દેહ, આ શરીર જેના પ્રત્યે આપણને અત્યંત મોહ છે, એ શરીર સાનું બનેલું, એ જુદા જુદા દેહ કેમ ધારણ કર્યા, અહીંયાથી પછી કયો દેહ ધારણ કરશે, ગયે ભવે ક્યાં હતો, એ બધા દેહનું સ્વરૂપ વિચારે કે કેવું દુર્ગંધમય છે, સપ્ત ધાતુનું બનેલું, એના પ્રત્યે જે મોહ કરે, એના વાસ્તવિક તત્વને વિચારે, અને ભોગોનું સ્વરૂપ વિચારે। ભોગ એટલે પાંચ નિર્ણા વિષયો, ખાઉં, સૂંઘું, સાંભળું, જોઉં, સ્પર્શું, એમાં શું મળે, શું સુખ છે, અને એ કેટલું ક્ષણિક છે, નાશવંત છે, જેના માટે આખો આ માનવ દેહ હું વ્યર્થ ખોઈ દઉં, એમ ભગવંતોએ જે જે સંબંધી વર્ણન કર્યું તે પોતાના ચિત્તમાં સંસાર દેહ અને ભોગો પ્રત્યે અનાશક્તિ એટલે વૈરાગ્ય ભાવ ચિંતવો, સંસાર દેહ અને ભોગોના યથાર્થ સ્વરૂપનું ચિંતવન કરવાથી રાગ દ્વેષ અને મોહ જ્ઞાનને વિપરીત નહીં કરી શકે। એટલે કે જે વ્યક્તિ આ ભવતન ભોગનો વિચાર કરશે તેને રાગદ્વેષ અને મોહ નહીં છેતરી શકે, જ્ઞાનને વિપરીત નહીં કરી શકે। માટે 12 ભાવનાઓ વડે કે વૈરાગ ઉપશમના ગ્રંથો વડે સંસાર દેહ અને ભોગવાના યથાર્થ સ્વરૂપનું ચિંતવન અવશ્ય કરવું, જેથી રાગ દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ જેથી તેજ મોક્ષનો પંથ। એ રાગદ્વેષને અજ્ઞાન કહો કે મોહ કહો, અજ્ઞાનને બદલે એ આપણા આત્માના જ્ઞાનને વિપરીત નહીં કરી શકે।
सर्व द्रव्योमां एकमेक रह्या छतां आत्मानो भिन्न अनुभव थाय तेज ज्ञानो उपयोग छे। ज्ञान उपयोग उपयोग ए साधना उपयोग ए धर्म। ज्ञान उपयोग एटले सर्व द्रव्योमां आपणे रहेला छे, पुद्गल एवा शरीरमां रहेला छे, धर्मास्तिका अधर्मास्तिका आकाश काल बधा द्रव्यो रहेला छे अहींया, कारमण वर्गणाओ पुद्गल पण चारे बाजु छे ज। सर्वमां रहेला छतां आत्मानो भिन्न अनुभव थाय, तमारो आत्मा एमांथी तमने जुदो अनुभवमां आवे तेज ज्ञान उपयोग छे। ज्ञानना अभ्यास वडे विषयोनी वांछा नाश पामे छे। हवे एटलुं बधुं वांची विचारी के सत्पुरुषनो उपदेश सांभळवाथी फायदो शुं, तो के तमारो विषयोनी जे तमारा पांच अन्य विषयो प्रति आसक्ति छे ते नाश पामी जाय, कषायनो अभाव थाय छे, क्रोध मान माया लोभ मंद थाय अने पछी नाश पामे। माया निदान ने मिथ्यात्वे त्रण शल्यथी रहित थवाय छे। माया कपट अथवा निदान शल्य कोई नियाणू करवू, नियाणू करे आ कृष्ण वासुदेव जेवा पण नियाणानी पथी आ त्रण करनी पदवी ले छे एटले नरके जवू पड़े छे। माटे आवुं कोई निदान नियाणू करवू नहीं। मिथ्यात् शल्य विपरीत मान्यताओ कांटानी जेम एने चूभे छे। माया निदान अने मिथ्यात् ए त्रण शल्य रहित थवाय छे सम्यक ज्ञान थी। ज्ञानना अभ्यास थी ज मन स्थिर थाय छे। कोई के मने तो संकल्प विकल्प बहु आवे, केम के एने तत्वोनी जानकारी नथी, पोते आत्मा छे शाश्वत छे होनहार ए थाय छे, कई अपना संकल्प विकल्प थी फर्क नथी पड़तो, पण ए समझण नथी। एले के समझण ज्ञानमां एनो उपयोग रमावे तो एनु मन स्थिर थई जाय छे। मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयो, बंधनुं कारण पण मन अने मोक्षनुं कारण पण मन। એ મનને સ્થિર કરવું હોય તો સમ્યક જ્ઞાન મેળવો, સાચું શું છે તે જાણો, એટલે જ્ઞાનના અભ્યાસથી મન સ્થિર થાય છે, અનેક પ્રકારના વિકલ્પો નાશ પામે છે, ધર્મ ધ્યાનમાં ને શુક્લ ધ્યાનમાં સ્થિર થવાય છે। ધર્મ ધ્યાન પણ સત્પુરુષના વચનોથી જ જણાય છે અને એમાં સ્થિરતા આવે, અને આગળ જતાં કેવળ જ્ઞાન પ્રગટાવવા એ શુક્લ ધ્યાન માંડે એમાં સ્થિર થાય છે, એનું કારણ પણ સમ્યક જ્ઞાન જ છે। વ્રત સંયમથી ચલાયમાન થવાતું નથી, વ્રતને સંયમથી માણસ ક્યારે ચલિત થાય, જ્યારે સત્પુરુષના બોધનો આધાર છોડી દેતો, નિરંતર સત્પુરુષના બોધને આધારે ચાલનારો તે વ્રત સંયમથી ભ્રષ્ટ નહીં થાય। વ્રત સંયમથી ચલાયમાન થવાતું નથી, અશુભ કર્મોનો નાશ થાય છે, કેમ કે સ્વાધ્યાય મોટું તપ છે, બાર પ્રકારના તપમાં તે સ્વાધ્યાય એ બળવાન તપ છે, એનાથી ઘણી નિર્જરા થાય છે કર્મોની, અને જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જણાય છે। અશુભ કર્મોનો નાશ થાય છે, જીનેન્દ્ર શાસન એટલે આજ્ઞા પ્રવર્તે છે, ભગવંતે જે કહ્યું શાસન શું છે એની બધું ખ્યાલમાં આવે, એના કયા પ્રમાણે ચાલવાનો ભાવ ઉપજે છે। જીન ધર્મની પ્રભાવના પણ નાના અભ્યાસે કરીને જ થાય છે। જ્ઞાનનો અભ્યાસ હોય તો જ કોઈને બે વાતો જ્ઞાન સંબંધી કરી શકાય, પોતેને જાણતો હોય તો ભગવાન દીનોનું શું કહેવું છે શું ખબર પડે, એટલે જ્ઞાના અભ્યાસથી જ જીન ધર્મની પ્રભાવના પણ કરી શકાય છે। જ્ઞાનના અભ્યાસથી લોકોના હૃદયમાં પૂર્વના કરેલા પાપના સંચયરૂપ દેવું હોય તે પતી જાય છે, પાપો થયા હોય અને જેમ જેમ વસ્તુ જાણવામાં આવે તેમ એને પસ્તાવો થાય કે હો મેં કેવા પાપ કર્યા, મને તો કંઈ ખબર જ નહોતી પહેલાં, હવે ધ્યાનમાં આવ્યું તો કે હવે હે ભગવાન મને કોઈ દિવસ આવા પાપ તો હું ન જ કરું, અને એના પશ્ચાતાપ કરીને પૂર્વના કરેલા પાપોને પણ એ ઘટાડી શકે છે મટાડી શકે છે, એમાં સંક્રમણ કરી ના શકે છે, અથવા અપકર્ષણ ઉત્કર્ષણ બધું એમાં કર્મોમાં ફેરફાર કરી શકાય છે ભાવથી, પણ વસ્તુ જાણી જ નહીં તો ભાવ ક્યાંથી આવે। એટલે જ્ઞાનના અભ્યાસથી લોકોના હૃદયમાં પૂર્વના કરેલા પાપના સંચયરૂપ દેવું હોય તે પતી જાય છે। અજ્ઞાની જીવ ઘોર તપ વડે કરોડો ભાવમાં જેટલા કર્મ ક્ષય ન કરે
તેટલા બલકે તેથી વધુ કર્મોનો ક્ષય જ્ઞાની આત્મા અંતરમૂર્તમાં કરે છે. એમ જ્ઞાન થતા જ્યારે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય, આત્માનો અનુભવ સમકીતી બની જાય, આત્મજ્ઞાની, ત્યાર તો એ કેટલા એક અંતરમૂર્ત એટલે 48 મિનિટની અંદર અંદર એ કેટલા કર્મો કાપી નાખે કે જેટલા કર્મોને અજ્ઞાની જીવ ઘોર તપ કરોડો વર્ષો સુધી કરે તો એટલા કર્મો ક્ષય નહીં થાય જેટલા જ્ઞાની અંતરમૂર્તમાં કાપી નાખે. એટલે જ્ઞાનનું તો અદ્ભુત સામર્થ્ય છે. અજ્ઞાની જીવ ઘોર તપ વડે કરોડો ભવમાં જેટલા કર્મ ક્ષય ન કરે તેટલા બલકે તેથી વધુ કર્મોનો ક્ષય જ્ઞાની આત્મા અંતરમૂર્તમાં કરે છે. જીન ધર્મનો સ્તંભ જ્ઞાનનો અભ્યાસ જ છે. જીન ધર્મ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા સ્તંભની જેમ થાંભલાની જેમ રાખવી હોય તો જ્ઞાનનો અભ્યાસ જારી રાખો. જ્ઞાનના જ પ્રભાવથી સર્વ વિષયોની વાંછા છોડી સંતોષ ધારણ થાય છે. જ્ઞાન એટલે સાચી સમજણ. સમજ સાર સંસાર મેં સમજુ ચાર ટાળે દોષ, સમજ સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. એ જ્ઞાની આપણને સમજણ આપે છે, સત્પુરુષનો બોધ. એથી આપણી સમજણ સવળી થાય છે, મિથ્યા સમજણ મટે છે. એટલે જ્ઞાનના જ પ્રભાવથી સર્વ વિષયોની વાંછા, 5 ઇન્દ્રિયા વિષયોની આસક્તિ એને તોડી નાખી અને જીવ પરમ સંતોષી બને છે. ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટ થાય, કસાયો પણ મન થાય. એટલે ક્ષમા આદિ ગુણો પ્રગટે, ભક્ષ્ય અભક્ષ્યનો, યોગ્ય અયોગ્યનો, ત્યાગવા યોગ્ય કે ગ્રહણ કરવા યોગ્યનો વિચાર પ્રાપ્ત થાય છે. શું ત્યાગવું શું ગ્રહવું એ નાની પુરુષના વચનો વાંચે તો ખબર પડે. જ્ઞાન વિના પરમાર્થ અને વ્યવહાર બંને નાશ પામે છે. સત્પુરુષના ઉપદેશ વગર પરમાર્થ કેવી રીતે પ્રાપ્ત કરવો અને વ્યવહાર પણ કેમ શુદ્ધ રીતે ચલાવવો એ ખ્યાલ નથી આવતો. એટલે કે સત્પુરુષના વચનોને જે જીવ વાંચે વિચારે નહીં તેના વ્યવહારને પરમાર્થ બંને નાશ પામે છે પરમાર્થ દ્રષ્ટિએ. એટલે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. તો કે ભાઈ વ્યવહાર તો બધા કરે છે ને જગતમાં, નાશ શું પામે? તો કે એનો વ્યવહાર કંઈ પરમાર્થને પ્રેરેવો નથી. એ વ્યવહારનું ફળ એને પરમાર્થ ના આવે. એ તો વ્યવહાર વ્યવહાર છે, કરીને સંસાર જ વધારે. પણ પ્રેરે તે પરમાર્થને, એનો વ્યવહાર પણ આગળ જતાં પરમાર્થનું જ કારણ થાય, તે જ સાચો વ્યવહાર છે. જે મોક્ષના લક્ષે, મુનિત્વ ભાવના લક્ષે ગ્રસ્ત ધર્મ પાડે કે મારામાં ત્યાગની શક્તિ નથી, ક્યારે આવશે પ્રભુ, ક્યારે થઈશું ભાઈ અંતર નિર્ગ્રંથ જો, એવા ભાવે જે ઘરમાં રહે તો ત્યાં પણ એ છૂટે છે. નિરંત જો લક્ષ રહે તો કે મારી શક્તિ નથી, બાકી તો આ સંસાર ત્યાગવા યોગ્ય જ છે. એટલે જ્ઞાન વિના પરમાર્થ અને વ્યવહાર બંને નાશ પામે છે. જ્ઞાન રહિત રાજપુત્રનો પણ નિરાદર થાય છે. રાજાનો પુત્ર હોય પણ મૂર્ખ હોય તો એનો પણ કોઈ આદર ન કરે. જ્ઞાન રહિત રાજપુત્રનો પણ નિરાદર થાય છે. જ્ઞાન સમાન કોઈ ધન નથી, જ્ઞાનના દાન સમાન કોઈ દાન નથી. એટલે જ્ઞાની પુરુષો આપણને જ્ઞાનનું દાન આપે. એટલે ખરેખરા દાતા જ્ઞાની પુરુષ છે. જ્ઞાનના દાન સમાન કોઈ દાન નથી, જ્ઞાન સમાન કોઈ ધન નથી. દુઃખી સુખી સર્વને સદા જ્ઞાન જ શરણરૂપ છે. આપણને કર્મના ઉદય દુઃખ આવ્યું હોય પણ સત્પુરુષના બોધરૂપ જો જ્ઞાન પરિણમ્યું હોય કંઈ છે તો શાંતિ રહે કે ભાઈ આ તો મારા કર્મના ઉદય છે, એમાં કોઈનો દોષ નથી, આવ્યું છે કર્મના ઉદય, જશે જે હોય મારે જ ભોગવવાનું છે. એટલે દુઃખમાં એને શાંતિ રહે અને સુખમાં પણ એ છકી ન જાય કે મારા જેવો કોણ, ત્યારે કે આ બધું જવાનું, એમાં કંઈ અહંકાર કરવા જેવો નથી. એમ સુખી દુઃખી સુખી સર્વને સદા જ્ઞાન જ શરણરૂપ છે. સ્વદેશ પરદેશ સર્વત્ર આદરમાન અપાવનાર પરમ ધનરૂપ જ્ઞાન જ છે. આ જ્ઞાન હોય સમ્યક સાચી સમજણ એ સ્વદેશ કે પરદેશ સર્વત્ર એને આદર અપાવે. જ્ઞાન ધન કોઈથી ચોરી શકાતું નથી. આ ધન એવું છે
કે એને કોઈ ચોરી ન શકે. પૈસા હોય તો કોઈ લે, જ્ઞાનને કોણ લે? એ તો અંતરંગ ધન છે અને કોઈને આપવાથી ઘડતું પણ નથી. આપણું જ્ઞાન જે સમજણ હોય એ બીજાને આપણે બતાવીએ તેથી આપણી સમજણ ઘટે નહીં પણ ઉડતી વધે. કોઈને આપવાથી ઘડતું નથી, જ્ઞાન જ સમ્યક દર્શન પ્રાપ્ત કરાવે છે. જ્ઞાન જ મોક્ષ, જ્ઞાનથી જ મોક્ષ થાય છે. આ સાત તત્વોના જ્ઞાન વગર જીવને મુક્તિ નથી. જ્ઞાનથી જ મોક્ષ થાય છે. સમ્યક જ્ઞાન આત્માનું અવિનાશી સ્વાધીન ધન છે. એ પરલોકમાં સાથે આવે એવું ધન છે. આ ધન તો ન આવે પણ સમ્યક જ્ઞાન તે આત્માનું અવિનાશી, નાશ નહીં પામે આ ભમાં, એ સંસ્કાર સાથે જાય, સ્વાધીન ધન છે. જ્ઞાન વિના સંસાર સમુદ્રમાંથી ડૂબતા પ્રાણીનો હાથ પકડી કોણ ઉદ્ધાર કરે? સમજણ ન હોય તો સંસારમાં ડૂબતો જીવ છે એને હાથ પકડીને કોણ તારે? મૃત્યુ વખતે પણ આપણે આ સત્પુરુષના વચનો, એ સમ્યક જ્ઞાન છે, એ સમજણ મેળવેલી હોય તો મરણ વખતે પણ આપણે ખેદ નહીં થાય. કેટલાયને અહીંયા મરણ થયા, સમાધિમણ કેમ કહેવાય? કે એ ભાવ આખી જિંદગી વાંચી વિચારીને દ્રઢ કરી દીધો, એ કોણ મરે? મરે જુદો, શરીર જન્મ્યું, શરીર મરે, આત્મા તો અવિનાશી છે. એ કોઈ કાળે મર્યો નથી, કોઈ જન્મમાં પણ, આ જન્મમાં પણ નહીં મરે. હું તો અવિનાશી છું, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એ ભાવ દ્રઢ કરેલો હોય તો એ મરણ વખતે કામ લાગે છે. એને આર ધ્યાન ન થવા દે. આર ધ્યાન થઈ ગયું કે તિર્યંજ ગતિ થઈ જાય. પણ એ ધર્મ ધ્યાનમાં દે ત્યાગે તો એ સમાધિ મનનું પ્રબળ કારણ થાય છે. આગળ જતાં એ સમગીત આત્મજ્ઞાનને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ચાલ્યો જાય છે. માટે સમ્યક જ્ઞાન વિના સંસાર સમુદ્રમાંથી ડૂબતા પ્રાણીનો હાથ પકડી કોણ ઉદ્ધાર કરે? વિદ્યા સમાન આભૂષણ નથી. વિદ્યા વિના એકલા આભૂષણથી સત્પુરુષના અદરને યોગ્ય બનાતું નથી. વિદ્યા નથી, વિદ્યા એટલે સા વિદ્યા એ વિમુક્તે. વિદ્યા તો આ જગતના જીવો બધા લે છે, પણ સાચી વિદ્યા કે જે જીવને આ સર્વ કર્મથી સર્વ દોષોથી મુક્ત કરે તે જ વિદ્યા સાચી. સા વિદ્યા યા વિમુક્તે, જે વિદ્યા જીવને મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા. એટલે એકલા આભૂષણોથી સત્પુરુષોને આદર કરવા યોગ્ય બનતો નથી જીવ. વિદ્યા સમાન કોઈ આભૂષણ નથી, સમ્યક વિદ્યા. વિદ્યા વિના એકલા આભૂષણથી જે સત્પુરુષોના આદરને યોગ્ય બનાતો નથી, નિર્ધનને પરમ નિધાન પ્રાપ્ત કરાવનાર એક સમ્યક જ્ઞાન જ છે. નિર્ધન હોય પણ આ પરમ ધન છે, એને નવે નિધાન પ્રાપ્ત કરાવનાર એક સમ્યક જ્ઞાન જ છે. કેમ કે સમ્યક જ્ઞાન આવ્યું તો એને આત્મજ્ઞાન આવે, અને આત્મજ્ઞાન આવ્યું તે કેવળ જ્ઞાનને લાવે. કેવળ જ્ઞાન આવ્યું ત્યાં કયું નિધાન નથી, ત્યાં સર્વ રિદ્ધિઓ, સર્વ સિદ્ધિઓ, સર્વ લબ્ધિઓ બધી જ આત્માને પ્રાપ્ત થાય છે. આત્મામાં જ છે તે પ્રગટ થાય છે. એટલે નિર્ધનને પરમ નિધાન પ્રાપ્ત કરાવનાર એ સમ્યક જ્ઞાન છે. તેથી હે ભવ્ય જીવો, ભગવાન પરમ કૃપાળુ વિતરાગ ગુરુ તમને ઉપદેશ કરે છે કે પોતાના આત્માને સમ્યક જ્ઞાનના અભ્યાસમાં લગાવો, જોડો. મિથ્યા દ્રષ્ટિઓના પરૂપેલા મિથ્યા જ્ઞાનને દૂરથી તજો. ભગવાન પરમ કૃપાળુ વિતરાગ પરમાત્મા કે સદગુરુ એ આપણને ઉપદેશ આપે છે કે હે ભવ્યો, તમે તમારા આત્માને સમ્યક જ્ઞાનના અભ્યાસમાં લગાવો. તમારે જ્યારે બી ટાઈમ મળે, પુરુષ હોય કે સ્ત્રી હોય, ત્યારે તમે કે આ સતશ્રુતમાં ઉપયોગ રોકી રાખો, ભગવાનના વચનોમાં લીન થઈ જાઓ. એના જેવો કોઈ પરમ સત્સંગ નહીં મળે. સત્પુરુષના ઉપદેશ ખોલીને આપણે વાંચવા બેસીએ એના જેવો વરી કયો સત્સંગ? જ્ઞાનીઓનો આ તો જ્ઞાની સાથેનો સમાગમ, એટલે કોઈની જરૂર નથી. જો શાસ્ત્રોમાં રસ લાગી જાય તો એને કોઈની જરૂર નથી. ભગવાન સાથેનું જોડાણ, એને પરમાનંદ અનુભવાય, પરમ શાંતિ, વિષય કસાય વધે નહીં, એ પણ મંદ પડે. વિષ ઉપયોગ શાસ્ત્રોમાં રોકાયેલો હોય એટલે બીજા વિકલ્પો બી આવે નહીં વિષય કસાયના, એટલે આત્મા પરમ શાંતિ અનુભવે.
એટલે જ્ઞાની ભગવાન પરમ કૃપાળુ વિતરાગ ગુરુ તમને ઉપદેશ કરે છે કે પોતાના આત્માને સમ્યક જ્ઞાનના અભ્યાસમાં લગાવો, જોડો અને મિથ્યા દ્રષ્ટિએ પ્રરૂપેલા મિથ્યા જ્ઞાનને દૂરથી થજો. એ સમયને મિથ્યા જ્ઞાનને વાંચવું નહીં, કુગુરોના શાસ્ત્રો નહીં વાંચવા, નહીં તો બુદ્ધિ બગાડે. સમ્યક અને મિથ્યાત્વની સાચા ખોટાની પરીક્ષા કરીને સમ્યક જ્ઞાન ગ્રહણ કરો. સાચું શું છે એ જાણી અને પછી સાચા સદગુરુના વચનો વાંચો. પોતાના સંતાનને ભણાવો, અન્ય જનોને વિદ્યાનો અભ્યાસ કરાવો. ધનવાન હો અને પોતાના ધનને સફળ કરવા ઈચ્છતા હો તો ભણનારા અને ભણાવનારાને આજીવિકા આદિ દઈને સ્થિરતા કરાવો. પુસ્તકો લખાવી દો, વિદ્યા ભણનારાઓને પુસ્તક આદિ આપો. પુસ્તકો શુદ્ધ કરો, કરાવો, છપાવો. ભણવા ભણાવવાને અર્થે સ્થાન આપો. નિરંતર ભણવામાં શ્રવણ કરવામાં જ મનુષ્ય જન્મનો કાળ વ્યતીત કરો. આ અમૂલ્ય અવસર ચાલ્યો જાય છે. જ્યાં સુધી આયુષ્ય કાયા ઇન્દ્રિયો બુદ્ધિ ટકી રહે ત્યાં સુધીમાં મનુષ્ય જન્મની એક ઘડી પણ સમ્યક જ્ઞાન વિના ગુમાવશો નહીં. નાની પૂછશો કે ભગવાન તીર્થંકરો આપણને શું કહે છે કે તમે તમારા સંતાનને ભણાવો, અન્ય જનોને વિદ્યાનો અભ્યાસ કરાવો. સાચી વિદ્યા આજે એનો દુકાળ જેવો થઈ ગયો છે, એટલે એ કોઈ રીતે આ સંસ્કારિક વિદ્યા આપો, વિનય વિવેકવાળી, કે જેથી એનું પણ આ જીવન ધન્ય બને, એનું પણ જીવન સફળ થાય અને માતા પિતાને પણ વિનયવાળો જીવ બનીને સુખ આપે, એને કલ્યાણ પણ થાય. એટલે પોતાના સંતાનને ભણાવો, અન્ય જનોને વિદ્યાનો અભ્યાસ કરાવો. જો તમે ધનવાન હો અને પોતાના ધનને સફળ કરવા ઈચ્છતા હો તો ભણનારા અને ભણાવનારાને આજીવિકા આદિ દઈને સ્થિરતા કરાવો. સમ્યક જ્ઞાન ભણનારાઓને ટેકો આપો. પુસ્તકો લખાવી દો, કેમ કે જ્ઞાન પુસ્તકમાં રહે છે. એટલે જ્ઞાન દાન એ મહાન દાન છે. પુસ્તકો લખાવી દો, વિદ્યા ભણનારાઓને પુસ્તક આદિ આપો. જેને જોઈતી હોય આ વચન તેને આપો. પુસ્તકો શુદ્ધ કરો, કરાવો, છપાવો. ભણવા ભણાવવાને અર્થે સ્થાન આપો. નિરંતર ભણવામાં શ્રવણ કરવામાં જ મનુષ્ય જન્મનો કાળ વ્યતીત કરો. હંમેશા સત્પુરુષના વચનો ભણવામાં, વાંચવામાં, વિચારવામાં કે સાંભળવામાં જ આ માનવદેહનો અમૂલ્ય સમય વ્યતીત કરો. નિરંતર ભણવામાં શ્રવણ કરવામાં જ મનુષ્ય જન્મનો કાળ વ્યતીત કરો. આ અમૂલ્ય અવસર ચાલ્યો જાય છે, એવો અવસર બેર બેર નહીં આવે. અવસર બેર બેર નહીં આવે, જું જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે. આ જાણે ભલાઈ એટલે બીજાનું ભલું કરવું, એટલે આપણો જન્મ સફળ, એ તો પર દયા થઈ. પોતાનું ભલું કોણ કરશે? પોતે જ કરશે. એટલે સ્વદયાનો લક્ષ રાખો. એનામાં પરદયા ગર્ભિત છે. જે પોતાના આત્માનું ભલું ઈચ્છે તે બીજાને કંઈ દુઃખ ના આપે. જ્યું જાણે તું કરલે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. આવો અવસર બેર બેર નહીં આવે. આ અમૂલ્ય અવસર ચાલ્યો જાય છે. જ્યાં સુધી આયુષ્ય તમારા હાથમાં છે, કાયા શરીર સારું છે, ઇન્દ્રિયો ખંડિત થઈ નથી અથવા ઇન્દ્રિયોની શક્તિઓ ઘટી નથી, જ્યાં સુધી આયુષ્ય કાયા ઇન્દ્રિયો બુદ્ધિ ટકી રહે. વૃદ્ધાવસ્થામાં સ્મરણ શક્તિ ઘટી જાય, કંઈ બીજા રોગો આવી જાય, એટલે એના પહેલાં તમે આ બધું કરી લો. જ્યાં સુધી આયુષ્ય કાયા ઇન્દ્રિયો બુદ્ધિ ટકી રહે ત્યાં સુધીમાં મનુષ્ય જન્મની એક ઘડી પણ સમ્યક જ્ઞાન વિના ગુમાવશો નહીં. જ્ઞાનીઓ તો કહે છે એક ઘડી 24 મિનિટની એ ઘડી થાય, એટલો સમય પણ તમે સત્પુરુષના ઉપદેશ વિના, એના વચનો, એની આજ્ઞા વિના ગુમાવશો નહીં. એના જ અંદર ઘોલન કે રાખો, એમાં જ નિરંતર રહો. ત્યાં સુધીમાં, જ્યાં સુધી આયુષ્ય કાયા ઇન્દ્રિયો બુદ્ધિ ટકી રહે ત્યાં સુધીમાં મનુષ્ય જન્મની એક ઘડી પણ સમ્યક જ્ઞાન વિના
गुमावशो नहीं। हजू आग सम्यक ज्ञान में सत्पुरुषों हजू उपदेश आपे एटले हजू बाकी रही गयू आ विषय में, એટલે આ વિશે જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરો એના પર ખૂબ ભાર કેમ મૂકે કે એના વગર તમારું કલ્યાણ નહીં થાય। વસ્તુને જાણો, સમજ્યા વગર દોષો કેવી રીતે કાઢે, એટલે સત્પુરુષના ઉપદેશને સાંભળો, વાંચો, વિચારો તો બધા દોષો આપોઆપ જવા માંડશે। જેમ સમજાશે, સમજ્યા પછી માણસ દોષ ન કરે પણ સમજાણું જ નથી, અને સમજવા માટે આવો પર તત્વજ્ઞાનનો અભ્યાસ ન કરે તો કેવી રીતે સમજે। માટે સત્સંગનું વિશેષ મહાત્મ્ય છે, સત્પુરુષના વચનોનો સમાગમ એ પણ સત્સંગ જ છે। આ પ્રમાણે બાકીનો ભાગ રહ્યો જે આપણે આવતીકાલે લઈશું। વચનામૃત ક્રમાંક 19, 700 મહાનીતિ, વાક્ય 235મું, તત્વજ્ઞાનનો અભ્યાસ કરો। તત્વજ્ઞાનનો અભ્યાસ કરો, તત્વ, સાત તત્વ, જીવ તત્વ, અજીવ તત્વ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ, કાળ અને જીવ અજીવ, હા તત્વ એ તો બરાબર, હા છે, દ્રવ્યની વાત થઈ ગઈ, હા, જીવ અજીવ આશ્રવ સંભર બંધ મોક્ષ નિર્જરા એ સાત તત્વ, એમાંથી મુખ્ય આત્મતત્વ આપણે છીએ એ સમજાવવા માટે કૃપાલ કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરું કે જડ એવું આ જે તત્વ શરીર એ પોતાનું નથી, પોતાનો આત્મા છે તે ઓળખાય, અને બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા સાતે તત્વો એનું જ્ઞાન થાય તો એ શું પોતાના નથી અને ત્યાગે, અને પોતાનું શું એને ગ્રહણ કરે, અને એ ન કરે, એનો વિવેક ન કરે તો ચાર ગતિમાં જીવ રઝળ્યા જ કરે। અનંતકાળ થઈ ગયો અને હજુ અનંતકાળ સુધી જો પોતાના સ્વસ્વરૂપને નહીં સમજે તો હજુ રઝળશે। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખ તો પામ્યો છે અનંતકાળના પરિભ્રમણમાં, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત પરમ કૃપાળુ દેવે આ કાળમાં આપણને એ તત્વ પર ખૂબ જ ભાર મૂક્યો કે તમે તમારી જાતને ઓળખો કે હું કોણ છું। હવે અધૂરો હતો એ વાક્ય વિવેચન એનું, આગળ નાનરૂપી ધન પરલોકમાં સાથે જાય છે, આ ભિક્ષણ જ્ઞાનો ઉપયોગનો મહિમા કરોડો જીભોથી વર્ણવ્યો જાય તેમ નથી। નાનરૂપી ધન સંસ્કાર એ આપણી સાથે આવે, કૃપા પ્રભુશ્રી કહે પ્રભુ પૈસો ટકો કંઈ સાથે આવશે નહીં, એક ભજન ભક્તિ કરીએ છીએ તે સાથે આવશે। આત્માને જે શુભ કે અશુભ જેવા સંસ્કારો નાખ્યા હશે તે બધા આત્માની સાથે આવશે, એટલે જ્ઞાનરૂપી ધન આ ધન સાથે ના આવે, પેલું આવે જ્ઞાનરૂપી ધન પરલોકમાં પણ સાથે જાય છે, આ અભિક્ષ્ણ જ્ઞાનો ઉપયોગનો મહિમા, અભિક્ષ્ણ જ્ઞાનો ઉપયોગ એટલે નિરંતર ભણવામાં શ્રવણ કરવામાં જ મનુષ્ય જન્મનો જે કાળ વ્યતીત કરે ભક્તિ સ્વાધ્યાયમાં ઇન્દ્રિય વિષયોને રોકીને, તો કે છે એનો મહિમા કરોડો જીભોથી પણ વર્ણવ્યો જાય તેમ નથી। એનો સમય આત્માર્થે જ ઉપયોગમાં આવે છે, આવા અભિક્ષ્ણ, અભિક્ષ્ણ એટલે લગાતાર નિરંતર જ્ઞાન ઉપયોગના મહિમા કરોડો જીભોથી પણ વર્ણવ્યો જાય તેમ નથી। તેથી જે ગ્રસ્ત ધન સહિત હોય તે ભાવના ભાવીને અર્ઘ્ય ઉતારો, જે ત્યાગી હોય તે નિરંતર ભાવના ભાવો, સમાધિ સોપાનમાં કહ્યું જે ગ્રસ્ત હોય ધન સહિત હોય એને ધનનો ઉપયોગ આવા ઉત્તમ જ્ઞાન પ્રચારમાં એનો ઉપયોગ કરો અને એની પૂજા કરો, જ્ઞાનની, જ્ઞાનનું એટલું બધું મહાત્મ્ય હૃદયમાં રાખો કે એ તો પૂજવા યોગ્ય છે। જેમ કે આપણે પરમ કૃપાળુ દેવની અહીંયા વિતરાગ મુદ્રાને પૂજીએ તેમાં વચનામૃત પણ અહીંયા પડેલું છે, એ પણ એટલું જ પૂજ્ય છે, કોઈ અપેક્ષા તો એમ કહ્યું કે મુદ્રા કરતાં પણ જ્ઞાન વિશેષ પૂજ્ય છે। કેમ? તો કે મુદ્રા પૂજનીય છે, જાણ્યું ક્યાંથી? સમ્યક જ્ઞાન બળે જ, એટલે જ્ઞાનનો મહિમા તો અપરંપાર છે,
એટલે અહીંયા કે છે જે તેથી જે ગ્રસ્ત ધન સહિત હોય તે ભાવના ભાવીને પણ એ જ્ઞાનનો અર્ઘ ઉતારો એટલે જ્ઞાન પંચમીનો મહાત્મ્ય પ્રભુશ્રી અત્યંત કહ્યું તે દિવસે બધા અહીંયા ઉપવાસ કરે જ્ઞાનની પૂજા કરે રોજ અંતરમાં જ્ઞાનનું મહાત્મ્ય સદા હોવું જોઈએ સમ્યક જ્ઞાન જ્ઞાન વગરનો તો કોઈ જીવ નથી પણ સાચું જ્ઞાન જેમ છે તેમ પદાર્થનું વાસ્તવિક જ્ઞાન તે જ્ઞાની પુરુષો આપણે સમજાવે તેનું મહાત્મ્ય હૃદયમાં સદા હોવું જોઈએ માટે જે ગ્રસ્ત હોય ધન સહિત હોય તે ધન વડે ભાવન કે ભાવના ભાવીને એ જ્ઞાનનું અર્ઘી ઉતારો અને જે ત્યાગી હોય તે નિરંતર ભાવના ભાવો ત્યાગી તો ધનને અડે પણ નહીં એટલે એ પછી ભાવના ભાવે જ્ઞાનની જે ત્યાગી હોય તે નિરંતર ભાવના ભાવો સમાધિ સોપાન પાન 178 પર આ બધું લખેલું છે હવે ફરીથી સમાધિ સોપાનમાં જ પાન 239 ઉપર કહે છે ના સતશાસ્ત્રના અભ્યાસમાં જે દિવસ જાય તે દિવસ ધન્ય છે પરમાગમના અભ્યાસ વિના જે કાળ જાય છે તે વ્યર્થ વયો જાય છે આજ ભાવ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં ભણ્યો છે વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા વિષય કસાય જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા સતશાસ્ત્રોના અભ્યાસે જે સત શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા અહો હો પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર સત્શ્રુતનો પરમ ઉપકાર એ પાઠમાં બ્રહ્મચારીજીએ લખ્યું કે વિષય કસાય જે દિન આજ દિવસ સુધી વીત્યા તે બધા ભૂંડા ભૂંડા શા માટે કે જીવને રાગ દ્વેષ કર્મ બંધન કરાવીને ચાર ગતિમાં રઝળાવે માટે જે દિવસો અનંત કાળ પાંચ ઇન્ના વિષયો અને એને લઈને કસાય ભાવોમાં વ્યતીત થયો તે બધા ભૂંડા દિવસો હતા પણ સતશાસ્ત્રના અભ્યાસે જે વીતે તે દિન રૂડા નાની પુરુષના વચનનો અભ્યાસ કે એ જ્ઞાનને વાંચીને વિચારી અને જીવનમાં ઉતારવું તે પ્રમાણે વર્તવું એ સર્વથી શ્રેષ્ઠ દિવસો છે ધન્ય દિવસો છે સત્શાસ્ત્રના અભ્યાસમાં જે દિવસ જાય તે દિવસ ધન્ય છે પરમાગમના અભ્યાસ વિના જે કાળ જાય છે તે વ્યર્થ વયો જાય છે આપણી જે ભક્તિ છે એ પણ જ્ઞાન સહિતની ભક્તિ છે સામાન્ય ભક્તિ નથી બ્રહ્મચારીજી કે આ સાંડ ભક્તિ નથી કે ખાલી પેલા મંજીરા વગાડી અને માને કે ભક્તિ થઈ પણ શું જાણ્યું કંઈ જ નહીં ખાલી હાર્મોનિયમ કે તબલા કે આ મંજીરાનો અવાજ આવે ને માને કે બહુ જ મજા આનંદ આવી ગયો પણ સાનો આ ઢોલકનો આત્માનો તો ઉપદેશ એ તો ખબર જ ન પડી શું છે આપણી બધી આત્મસિદ્ધિ અદ્ભુત તાત્વિક ભક્તિ છે એક એક અક્ષરમાં અનંત આગમ રહ્યા એવો ભાવ ભરેલો એને વિચારવાની એક પ્રણાલી આ યોજી છે કે એક બોલે પછી પાછળ બોલે તે એ કડીઓનો જીવને વિચાર જાગે અને જે ભાવ છ પદની દ્રઢ શ્રદ્ધા કરવી છે એટલે વારંવાર એની પુષ્ટિ આપી છે વારંવાર એ ભાવને વિચારીને એવો દ્રઢ કરી નાખો કે મરણાંતે પણ એ શ્રદ્ધા જાય નહીં કેમ કે છ પદની શ્રદ્ધામાં જ સમ્યક દર્શન રહેલું છે એટલે પરમાગમના અભ્યાસ વિના જે કાળ જાય છે તે વ્યર્થ વયો જાય છે સ્વાધ્યાય વિના શુભ ધ્યાન થતું નથી સ્વાધ્યાય વિના શુભ ધ્યાન થતું નથી આપણી બધી ભક્તિ સ્વાધ્યાયવાળી છે સવારમાં પણ જે આલોચના વગેરે બોલાય એનો ભાવ અર્થ વાંચ્યો હોય તો કેટલો બધો મર્મ છે આમાં બધું જ ખૂબ વિચારેલું હોય તો એક લીટી ફરતા બધું યાદ આવી જાય અર્થ એના જાણવા જોઈએ તો એ વિશેષ આપણને ભાવનું કારણ બને છે એટલે ટૂંકામાં ઘણું બધું ફરી જાય ટૂંકો એક શબ્દ બોલીએ કે આપણે કેટલું બધું યાદ આવી જાય સ્વાધ્યાય વિના પાપથી છૂટાતું નથી કષાયની મંદતા થતી નથી સત્શાસ્ત્રના સેવન વિના સંસાર દેહ ભોગો ઉપરથી વૈરાગ્ય ઉપજતો નથી સ્વાધ્યાય વિના પાપથી છૂટાતું નથી
पाप शू ए जेने समझाए नहीं तो छूटे शू, पाप शू, पुण्य शू, कर्म शू, धर्म शू, एने बराबर बात समझावी जोईए तो पाप थी अपाप जीव डरे कि भई आ पापना फल नरक गति, पापना भला फला ढोर तिरियंच पशु पक्षीनी गति, तो कोई जीव पाप न करे। श्रद्धा आवी होय तो आ जीव समझे छे कि आ पापना कारणों कहवाय तो न सेवे, जेम एने खबर छे कि झेर ए मारी नाखे तो झेर कोई पीए नहीं, तेम एने समझावू जोईए कि विषय कशाय आपणा आत्माना केवा महान शत्रुओ छे, એ સમજાય તો એનાથી એ દૂર રહેવાનો પ્રયત્ન કરે, અને એના માટે સ્વાધ્યાય જોઈએ, સત્પુરુષના વચનોનું વાંચન કે શ્રવણ જોઈએ, પછી સાથે મનન જોઈએ, મનન પછી નિધિધ્યાસન જોઈએ। શ્રવણ મનન અને નિધિધ્યાસન એ જે ક્રમ છે, કૃપાલ કે ઘણા શ્રવણ કરે પણ પછી મનન ન કરે એટલે શ્રવણ વ્યર્થ જાય, ફોક જાય છે। મનન એટલે ચિંતન, ત્યાર પછીથી એનું વારંવાર ઘોલન અનુપ્રેક્ષણ, તો એ જીવનમાં ઉતરે ભાવના। એટલે સ્વાધ્યાય વિના પાપથી છૂટાતું નથી, કશાયની મંદતા થતી નથી, કશાયો ભયંકર છે એ વાત સમજાવી જોઈએ। જેમ પ્રભુશ્રી કહે, પ્રભુ અર અર અર, એ તો કસાઈ, કસાઈ કરતાં પણ વિશેષ કસાયો, કસાઈ તો એક ભાવ મારે, કસાયો જીવને ભવો ભાવ મારે, આ ક્રોધ માન માયેલો તત્ક્ષણ બાળે, અને એના ફળમાં તો હજુ અનેક ભાવમાં આવા ભયંકર ભાવો લેવા પડે, કોઈની સાથે વેર થાય તો આવા વેરવાળા ભાવ મળે, બિલાડી કૂતરા કે આ બધા જે પ્રતિપક્ષી વેરના ભાવો છે એવા ભાવોમાં જાય, અને ત્યાં પછી એકબીજાને મારે, વેરથી વેર વધે અને અનેક ભાવમાં રઝળે। માટે કૃપાલ કે વેર હોય તો આજે તેને નિર્મૂળ કરજે, અને નવું વેર વધારીશ નહીં, ભલે પૈસા જતા જતા કરીને પણ વેર વહોરીશ નહીં, પૈસા તો અહીંયા જ રહી જશે, વેર ભાવ સાથે આવશે। સત્શાસ્ત્રના સેવન વિના સંસાર દેહ ભોગો ઉપરથી વૈરાગ્ય ઉપજતો નથી। સત્શાસ્ત્ર વાંચન વિચાર ન કરે તો આ સંસારથી વિરક્ત ભાવ ના આવે, કે આ શરીર પ્રત્યે પણ આસક્તિ તૂટે નહીં, ભોગોમાં રહેલી પણ આસક્તિ મમતા ભાવ ઓછો ન થાય। સર્વ વ્યવહારની ઉજ્જવળતા પરમાર્થના વિચાર આગમના સેવનથી થાય છે। વ્યવહારની ઉજ્જવળતા, ન્યાય નીતિપૂર્વકનો વ્યવહાર, વ્યવહાર શુદ્ધિ, તે પણ સત્શાસ્ત્રના સેવનથી જ થાય છે। અને જ્યાં વ્યવહાર શુદ્ધ નથી, જ્યાં સપ્ત વ્યસનનો ત્યાગ નથી, જ્યાં ન્યાય નીતિ સત્યતાનું વર્તન નથી, તે પરમાર્થ સુધી શું કરવાનું, એનો પરમાર્થ શુદ્ધ નહીં થાય। પહેલાં વ્યવહાર સુધી જોઈએ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત, જ્ઞાની પુરુષને તે વ્યવહાર સંમત છે કે જે વ્યવહાર એને પરમાર્થ તરફ લઈ જાય, આત્મશુદ્ધિ તરફ। તેથી શાસ્ત્રોના પરમાર્થનું સેવન કરવું, સર્વ વ્યવહારની ઉજ્જવળતા પરમાર્થના વિચાર આગમના સેવનથી જ થાય છે। શ્રુતના સેવનથી જગતમાં માન્યતા, ઉચ્ચતા, ઉજ્જવળ યશ અને આદર સત્કાર પમાય છે। શાસ્ત્ર જ્ઞાનથી એની વૃત્તિઓ નિર્મળ થાય, ભાવ શુદ્ધિ થાય, એમાં સજ્જનતા આવે, તેથી તે જગતમાં એની માન્યતા, ઉચ્ચતા કે ઉજ્જવળ યશ કે આદર સત્કાર પમાય છે। સમ્યક જ્ઞાન જ પરમ બાંધવ છે, પરમ મિત્ર આપણો કોણ, સર્વસ્થાને સમ્યક જ્ઞાન જ, સમ્યક જ્ઞાન જ પરમ બાંધવ છે, ઉત્કૃષ્ટ ધન છે, પરમ મિત્ર છે। સમ્યક જ્ઞાન જ સ્વાધીન અવિનાશી ધન છે, જ્યાં જઈએ ત્યાં કૃપાલ કે જ્ઞાન તેનું નામ, કે જે હર્ષોક વખતે હાજર થાય, અર્થાત હર્ષોક થાય નહીં કે થવા દે નહીં, તેનું નામ સમ્યક જ્ઞાન। કોઈ પણ આપણા આ જીવનમાં કંઈ પાપના કાર્ય થતા હોય તો એ સમ્યક જ્ઞાન આવીને ચેતાવે કે આ કરે છે ખોટું છે, તું આ પાપમાં ન પેસ એમ ચેતાવે એનું મન, છતાં પણ એ ઉપરવટ થઈને કરે તો એના દુઃખ ભોગવે, પણ જ્ઞાન હાજર થઈ જાય, વાંચ્યું વિચારેલું હોય તો પાપ આ પાપ છે તો એનાથી ડરે, પાછો હટે, એમ સમ્યક જ્ઞાન તો એનો પરમ બંધવ છે, ઉત્કૃષ્ટ ધન છે, પરમ મિત્ર છે। સમ્યક જ્ઞાન જે સ્વાધીન અવિનાશી ધન છે,
સ્વદેશમાં, પરદેશમાં, સુખમાં, દુઃખમાં, આપદામાં, સંપત્તિમાં પરમ શરણરૂપ સમ્યક જ્ઞાન જ છે. આ સાચી સમજણ સાથે જ આવે. હંમેશા કરેલી હોય તો, શ્રદ્ધા કરી હોય જ્ઞાની પુરુષના વચનમાં, તો પછી સ્વદેશમાં હોય કે પરદેશમાં હોય, સુખમાં હોય કે દુઃખમાં હોય, બ્રહ્મચારીજી શું કહે કે આ જીવ નાની મળ્યા પછી દુઃખી હોતો નથી, અને દુઃખી હોય તો દુઃખ માનતો નથી. વેચતો નથી, દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે. એવા જ ભાવમાં બ્રહ્મચારીજી આ કહ્યું કે હા, બીજું છે આ તો વચના બરોબર. એટલે બ્રહ્મચારીજી કહ્યું કે તે જે જ્ઞાનીનો આશ્રિત થયો તે દુઃખી હોતો નથી, મોટા ભાગે એના સંકલ્પ વિકલ્પ ઓછા થવાથી. માનો તે દુઃખી હોય તો એ દુઃખ માનતો નથી, મને દુઃખ છે જ નહીં, આ તો મારા કર્મને અનુસારે આવી મળ્યું તો જવાનું. અમુક માની લે છે તે દુઃખ વધી પડે છે, મને આ દુઃખ છે, હું દુઃખી છું, હું દુઃખી છું, એટલે ખૂબ દુઃખ લાગે. મને કંઈ દુઃખ નથી, મારે તો હજાર હાથનો ધણી છે, મારે શું છે, મારે કોઈ ફિકર નથી, મારે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું મારો ધર્મ છે. એ પ્રમાણે જ્યારે દુઃખી હોય તો દુઃખ માનતો નથી, દુઃખ ઉલટું સુખરૂપ થઈ પડે છે એને, કે સારું આ કર્મનો ઉદય આવ્યો, આટલું ભાર ઓછું થયું, આટલા કર્મો ઘટ્યા, એટલે દુઃખ ઉડતું એને સુખરૂપ થઈ પડે. એટલે અહીંયા કહે છે આ કોણે આવી સમજણ આપી, સત્પુરુષે. એટલે કહે છે સ્વદેશમાં, પરદેશમાં, સુખમાં, દુઃખમાં, આપદામાં, આપત્તિમાં પણ એ કામ આવે, એને ધીરજ આપે, સંપત્તિમાં પણ એને છકી જવા ન દે, અહંકાર આવી જાય ને તો મહારાજ એવો કોણ, પણ એ તો બધું પુણ્યને લઈને મળ્યું, આજે છે ને કાલે નથી. એટલે સંપત્તિમાં પણ પરમ શરણરૂપ સમ્યક જ્ઞાન જ છે. તેથી શાસ્ત્રોના પરમાર્થનું સેવન કરવું, પોતાના આત્માને નિત્ય જ્ઞાન દાન દેવું, હંમેશા નવું નવું જ્ઞાની પુરુષે કહેલો ઉપદેશ તે જાણવો, પોતાના આત્માને નિત્ય જ્ઞાન દાન દેવું તથા પોતાના સંતાનોને તથા શિષ્યોને જ્ઞાનનું જ દાન દો. કરોડો રૂપિયાનું દાન પણ જ્ઞાનદાન સમાન નથી, કરોડો રૂપિયા પણ એની આગળ કંઈ નથી, કરોડો રૂપિયાનું દાન પણ જ્ઞાનદાન સમાન નથી. ધન તો મદ ઉપજાવે છે, વિષયમાં પ્રીતિ કરાવે છે, દુર્ધ્યાન કરાવે છે, અને સંસારરૂપી અંધ કૂવામાં ડૂબાડે છે. તેથી જ્ઞાનદાન સમાન બીજું કોઈ દાન નથી. કે પૈસાનું દાન જીવ કેવું હોય તો દાન આપું, પણ એમાં પણ જીવને મદ આવી જાય કે હું કેવો, કે દાન વીર છું, દાન કેટલું દાન આપું, એમ જો અહંકાર આવી જાય કદાચ, વિષયોમાં પ્રીતિ કરાવે, વધારે પૈસા હોય તો દુર્ધ્યાન કરાવે, અને સંસારરૂપી અંધ કૂવામાં ડૂબાડે. તેથી જ્ઞાનદાન સમાન દાન નથી. અભયદાન બી શ્રેષ્ઠ છે, પણ અભયદાન એ શ્રેષ્ઠ છે એ પણ કોણ બતાવે? જ્ઞાન જ બતાવે. સૌથી શ્રેષ્ઠ આજે જ્ઞાની પુરુષો હાજર નથી, છતાં જુઓ આપણી પાસે જ્ઞાન છે. સમો રહેલું છે શાસ્ત્રોમાં, શાસ્ત્ર છે તો જ્ઞાની હાજર છે. આજે એમનો અક્ષર દે એના જતન ન કરીએ તો જ્ઞાની ગયા, આ જતું રહે પછી તો બધું અજ્ઞાન જ રહે. એટલે સર્વથી શ્રેષ્ઠ આ છે. જે શાસ્ત્રો હશે તો અભયદાન કરવું એ પણ એના જીવોના ભાનમાં આવશે. અનેક દ્રષ્ટાંતોથી, નય નિક્ષેપ પ્રમાણથી એ વાતને સિદ્ધ કરીને બતાવી હશે, પણ જ્ઞાન જ ન હોય તો કાંઈ ખબર ન પડે. એટલે જ્ઞાનદાન સર્વથી શ્રેષ્ઠ. અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ જગહિતકરમ, આખા જગતનું હિત કરી શકે સત્પુરુષના વચનો. પછી મુદ્રા, પછી વિતરાગ મુદ્રા. જ્ઞાન મેળવીને શું કરવું છે? રાગ દ્વેષથી રહી સંપૂર્ણ આત્મા આનંદમાં, આત્માનો જે સ્વભાવ છે એને સુખમાય, એમાં લીન થવું છે. મુદ્રા અને પછી સત્સમાગમ. સત્પુરુષોનો સમાગમ તો સર્વોત્કૃષ્ટ છે પ્રત્યક્ષ પુરુષનો, પણ એ ન હોય તો પછી એના વચનોનો સમાગમ. પણ વચન છે તો સમાગમ, વચન જ ન હોય તો શું કરીએ? તો આપણી બધી કલ્પનાઓ જ કરીએ. એટલે કે છે એક શ્લોક, અર્ધો શ્લોક, એક પદ માત્રનો પણ જે નિત્ય અભ્યાસ કરે
તે શાસ્ત્રનો પારગામી થઈ જાય. રોજનો એક શ્લોક, એક કડી આધી કડી, આધી મેં એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. ખરેખર આ જ્ઞાન તો જ્ઞાનીમાં છે. પ્રત્યક્ષ જ્ઞાની હોય ત્યારે તો એના મોઢે અમૃત જ ઝરે, પણ ન હોય ત્યારે શું કરીએ? તો કે ત્યારે તો આત્મસિદ્ધિમાં કહ્યું, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. સુપાત્ર જીવને જ્ઞાન પરમ આધારરૂપ છે. એક શ્લોક, અર્ધો શ્લોક, એક પદ માત્રનો પણ જે નિત્ય અભ્યાસ કરે તે સત્શાસ્ત્રનો પારગામી થઈ જાય. નિયમિતતા જોઈએ. વિદ્યા છે તે પરમ દેવતા છે. વિદ્યા વિહીના પશુ બી સમાના, વિદ્યાથી વિહીન તે પશુ સમાન જ છે. વિદ્યા, વિદ્યા એટલે આત્મવિદ્યા, સા સમ્યક જ્ઞાન, સા વિદ્યા વિમુક્ત. વિદ્યા છે તે પરમ દેવતા છે. જે માતા પિતા જ્ઞાન અભ્યાસ કરાવે છે તેણે કરોડો રૂપિયાનું ધન દીધું. જે માતા પિતા પોતાના પુત્રને સતવિદ્યા આપે અને કરોડો રૂપિયાનું દાન કર્યું, કરોડો રૂપિયા જેને વારસામાં આપ્યા, એટલે ખરેખર આ માતા પિતાનો ફરજ શું છે? કે પોતાના પુત્રને વિવેકી બનાવો, સમ્યક જ્ઞાન એને કોઈ રીતે મળે એવી આ કથાનયોગથી પણ એને રસ જાગે તેમ કરવું જોઈએ. તો એને એના પુત્રોને મોટું દાન આપી દીધું. બ્રહ્મચારીજીએ પોતાના ભાઈને પત્ર લખ્યો જે પ્રભુની સેવામાં રહેવા માટે, એમાં આ લખ્યું છે કે મેં કોઈ દિવસ આ બબ્બુ પૈસાવાળો થાય મેં મને કદી કલ્પના કરી નથી, પણ આ સાચા જ્ઞાનવાળો થાય, સંસ્કારી થાય એના માટે પ્રયત્ન કર્યો છે, પણ આ પૈસાવાળો થાય ને એને અમીર જોઉં એવી કોઈ દિવસ મને કલ્પના થઈ નથી. એમ જાણે મારો દીકરો આટલા પૈસા મૂકી જાઉં સુખી થાય એ યોગ્ય નથી. એ તો એના પુણ્યમાં હશે તો મળી જશે, પણ આ જ્ઞાન ધન સાચી સમજણ બાળપણથી જે આપે એ 16 વર્ષ સુધી વિશેષ આપી શકાય. પછી તો 16 વર્ષે પુત્રમ મિત્રમ સમાચરેત, 16 વર્ષનો થઈ જાય પછી તો પુત્રને મિત્ર સમાન ગણવો. પછી એના અંદર આપણું કહેલું એને કંઈ દબાણ કંઈ ન કરી શકાય. એટલે 16 વર્ષ સુધી જેટલો નાનો એવા સંસ્કાર નાખવામાં આવે તો વિશેષ ઉપયોગી છે. સનાભાઈ માસ્તર હતા, એમના બા હમણાં કમુબેન છે, એમના બા મણિબેન હતા. બ્રહ્મચારીજી એકવાર એમણે એમ કહ્યું કે બાળકો શું કરે ભક્તિમાં લાવે છે? તો કે ના પ્રભુ, એ બધા સૂઈ જાય ઘરે, બંધ કરીને આવી જાઓ. તો કે એમ નહીં કરવું ત્યાં લાવવા. તો કે તો ત્યાં જઈને સૂઈ રહે, સૂઈ જાય પછી ભક્તિમાં. તો કે કંઈ નહીં, ભલે સૂઈ જાય, આત્મા છે ને, સંસ્કાર પડે. તો કે ત્યાં મળમૂત્ર કરે તો? તો કે પહેલાં એને એકી કરાવી લાવું અને પછી એની ઈચ્છા થઈ તો કરાવી ઉઠી જવું, લે પણ લાવવા. આમ ઘરમાં બંધ કરીને આમ નહીં સુવડાવી દેવા. એમ કે તો કે નાનો છે, નાનો છે તો સંસ્કાર પડે. એવી રીતે પ્રભુશ્રી એક સાવ બાળક એને આમ ઉપદેશ આપવા માંડ્યા જ્યારે દેહ છૂટતી વખતે. તો કે આ પ્રભુ શું સમજે? તો કે પ્રભુ, આત્મા મૂર્છિત નથી, આત્મા તો જાગ્રત છે, સંસ્કારો પડે છે એનામાંય. એટલે બાળપણમાં ગર્ભમાં પણ વિશેષ સંસ્કાર પડે. એમ જેમ જેમ નાનો હોય તેમ વિશેષ એનું હૃદય કૂણું હોય, નિર્દોષ હોય, તે વધારે સંસ્કાર પડે છે. એટલે બાળકોને અહીંયા લાવવાની પણ આજ્ઞા આના માટે છે કે એ આવી રીતે સંસ્કારિત થયો છે, તે મોટો થઈને પણ કોઈ દિવસ આ ભાવ ફરી જાગૃત થશે અને ફરી ભાવ ઉત્પન્ન તેનું કલ્યાણ થઈ જશે. જે માતા પિતા જ્ઞાન અભ્યાસ કરાવે છે તેને કરોડો રૂપિયાનું ધન દીધું. સમ્યક જ્ઞાનના દાતા ગુરુના ઉપકાર સમાન ત્રણેય લોકમાં કોઈનો ઉપકાર નથી. શ્રી ગુરુ જે આપણને જ્ઞાનદાન આપે એના સમાન ત્રણ લોકમાં કોઈનો ઉપકાર નથી. સમ્યક જ્ઞાનના દાતા ગુરુના ઉપકાર સમાન ત્રણેય લોકમાં કોઈનો ઉપકાર નથી. જ્ઞાન દેનાર ગુરુના ઉપકારને ઓળવે લોપે તેના જેવો કૃતજ્ઞ પાપી કોઈ નથી. શ્રી ગુરુએ આપણને જ્ઞાન આપ્યું એને લોપે,
વાત બધી કૃપાળદેવની કરે અને જાણે પોતે જ જાણે જાણતો હોય ને બોલતો એમ બોલે, પોતાના ગુરુનું નામ ન લે, એને લોપે તો એના જેવો કોઈ કૃતજ્ઞની પાપી બીજો નથી. આજે ઘણા સાધુ લોકો પણ કૃપાળદેવની વાત કરે પણ નામ ન લે. જેનું હોય એને કહેવું જોઈએ કે શ્રીમદ રાજચંદ્રે એમ કહ્યું છે, એમાં શું શરમ શું છે? આવી આત્માની ઊંચી વાતો આ પુરુષ સિવાય કંઈ મળે નહીં અને એને પોતાના નામે ખપાવી કહો, મહારાજ એમ બોલ્યા હતા પણ છે હતું કોનું? જેમ આપણે કોઈ શેઠનો પૈસા લઈને પછી આપણે દાન આપીએ, એમ ન કહીએ ફલાણા આપ્યા છે, જાણે હું જ દાન આપું, તો એ પણ અપરાધ ગણાય. તારું ક્યાં છે? તો બીજાનું છે. એમ જેનું હોય તેને કહેવું જોઈએ. જ્ઞાન સમ્યક જ્ઞાનના દાતા ગુરુના ઉપકાર સમાન ત્રણેય લોકમાં કોઈનો ઉપકાર નથી. જ્ઞાન દેનાર ગુરુના ઉપકારને ઓળવે લોપે તેના જેવો કૃતજ્ઞી પાપી કોઈ નથી. જ્ઞાનના અભ્યાસ વિના વ્યવહાર પરમાર્થ બંનેમાં જીવ મૂઢ રહે છે. તેથી પ્રવચન ભક્તિ જ પરમ કલ્યાણ છે. જ્ઞાનના અભ્યાસ વિના એનો વ્યવહાર કે પરમાર્થમાં બેમાં જીવ મૂઢ રહે. તેથી પ્રવચન ભક્તિ, ભગવાનના વચનો તે પ્રકૃષ્ટ વચનો છે, શ્રેષ્ઠ વચનો છે, અદ્ભુત આત્માને પરમ હિતકારી વચનો છે. તે પ્રકૃષ્ટ એવા જ્ઞાનની ભક્તિ તે પરમ કલ્યાણરૂપ છે. પ્રવચનના સેવન વિના મનુષ્ય પશુ સમાન છે. પ્રવચન ભક્તિ હજારો દોષોને નાશ કરનારી છે. તેનો ભક્તિપૂર્વક અર્ઘી ઉતારો, તેથી સમ્યક દર્શનની ઉજ્જવળતા થાય છે. આ સમાધિ સમ્યક દર્શનની ઉજ્જવળતા થાય એ જ્ઞાનની પૂજા કરવાથી. જેમ કે કુંદકુંદાચાર્ય આગલા ભમો તો ભરવાડ, પણ ક્યાંય લાકડા વૃક્ષના બખોલમાં કોઈ શાસ્ત્ર મળી આવ્યું, કોઈ મુનિ ભગવંતે વાંચીને ત્યાં મૂકી દીધું, ક્યાં લઈ લઈને ફરે, તે એમના હાથમાં આવ્યું તે ભરવાડના, કે ઓહો આ કોઈ મહાન ગ્રંથ છે. જેમ શીખોમાં ગ્રંથરાજ, શું કે ગ્રંથ સાહેબ, જે ગુરુ નાનક લખી ગયા એની મહાનતા એ લોકો કેટલી માને છે. હે ગ્રંથ સાહેબ, તેમ એણે પણ અત્યંત ભાવભક્તિથી રોજ એ ગ્રંથની રોજે પૂજા કરે, એના આગળ નમસ્કાર કરે ભાવભક્તિથી, તો તેના ફળમાં આવતા ભમાં એ ભરવાડનો જીવ કુંદકુંદા આચાર્ય બની ગયા, મહાન આચાર્ય. કૃપાલદે એ તો આત્મ સ્વરૂપમાં બહુ જ સ્થિત હતા, બહુ જ સ્થિત હતા. કુંદકુંદાચાર્ય સમયસાર જેણે લખ્યો, કેટલી ઊંચી દશા જે પામી ગયા, આ પ્રવચન ભક્તિનો પ્રભાવ છે, એનો ફળ છે. પ્રવચનના સેવન વિના મનુષ્ય પશુ સમાન છે. પ્રવચન ભક્તિ હજારો દોષોને નાશ કરનારી છે. તેનો ભક્તિપૂર્વક અર્ઘ ઉતારો, તેથી સમ્યક દર્શનની ઉજ્જવળતા થાય છે. હવે બોધામૃત ભાગ એકમાં કહે છે, જે શીખ્યા હોય તેનો અભ્યાસ ન રાખે તો જતું રહે, અભ્યાસ ન કરે તો નાશ પામે, આવડે નહીં. પણ જ્ઞાન કળા એવી છે કે આત્માનું જ્ઞાન એકવાર પ્રગટ્યું તો વધ કરે એ જાય નહીં. એક વખત જ્ઞાન પ્રગટ થાય તો પછી વધતું જાય, કેવળ જ્ઞાન સુધી લઈ જાય. ભણવાની કળાઓ છે તે બધી કળાઓ અભ્યાસ ન રાખે તો નાશ પામે છે. ફેરવા, એના માટે જ ફેરવા કહ્યું, તો બધું ભૂલી જાય. હવે પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારજી એના વિશે કહે છે, જે જીવ આગમનો અભ્યાસ કરે તેનો વ્યવહાર ઉજ્જવળ બને છે અને એને પરમાર્થ કેમ પામો એવા વિચારોને પોષાય એના હૃદયમાં અને એનો યશ પણ જગતમાં ઉજ્જવળ ફેલાય. આગમનના અભ્યાસે ઉજ્જવળ સૌ વ્યવહાર સધાતો, આગમના અભ્યાસે ઉજ્જવળ સૌ વ્યવહાર સધાતો, પોષાય પરમાર્થ વિચારો, પોષાય પરમાર્થ વિચારો, ઉજ્જવળ યશ ફેલાતો, અહો હો પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર. આગમનો જે અભ્યાસ કરે તેનો યશ જગતમાં ઉજ્જવળ યશ ફેલાતો, ઉજ્જવળ સૌ વ્યવહાર સદાતો, પોષાય પરમાર્થ વિચારો, ઉજ્જવળ યશ ફેલાતો. સમ્યક જ્ઞાન જ ખરું ધન છે.
આત્માનું ખરું ધન છે, કેમ કે અનંત જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. સુહૃદ શ્રેષ્ઠ વિચારો, સુહૃદ જેનું હૃદય સમ્યક છે તેના હૃદયમાં શ્રેષ્ઠ વિચારો ઉત્પન્ન કરે છે. સમ્યક જ્ઞાન સ્વાધીન છે, એનું ધન કોઈ લઈ નહીં શકે જ્ઞાન ધનને, અને આપદ કે સંપત્તિમાં પણ એ ધન કામ લાગે જ્ઞાન ધન માટે એને ઉરકંઠે શોભન ધારો, માટે એ જ્ઞાનને તમારા કંઠમાં ઉતારો. તમારા કંઠની શોભા છે એટલે એને તમે યાદ કરો. પત્રો કે ગાથાઓને કે હંમેશા તમારી સાથે જ રહે, જ્યાં જાઓ ત્યાં પુસ્તકની જરૂર ન પડે. સમ્યક જ્ઞાન જ ઉત્તમ ધન છે, સુહૃદ શ્રેષ્ઠ વિચારો, સ્વાધીન આપદ સંપદમાં ઉરકંઠે શોભન ધારો. આ ઉર એટલે હૃદય, કંઠ એટલે આ, એની શોભાને માટે તમે આ જ્ઞાનને ધારણ કરો તમારા હૃદયમાં, એ તમારા કલ્યાણનું પરમ કારણ છે. ઉરકંઠે શોભન ધારો યહો હો પરમ શ્રુત ઉપકા ભવિને શ્રુત પરમ આધાર. જ્ઞાન દાન પોતાના આત્માને દેજો, વળી સંતાન આદિને પણ દેજો જ્ઞાન દાન. એમને પણ આ સત્પુરુષના વચનો વાંચે, વિચારે, સમજે, પહેલાં રુચિ ઉત્પન્ન થાય, કે તો કથાનુયોગ એવા આપે કે જેથી એને રુચિ પ્રગટે. ગોળ સાથે ગોળી છે કથાનુયોગ છે. કોટી ધનથી પણ અધિક છે, કરોડો ધન એને આપો એના કરતો પણ આ જ્ઞાન દાન બાળકને પણ દેજો બધાને, એનાથી બધાનું કલ્યાણ થાય. અને હણસે મદ આધીને, મદ અહંકાર, કોઈ પણ કામમાં સફળતા મળે તો જીવને આવી જાય એવા 8 પ્રકારના મત છે, તે બધા જ્ઞાન બળે ટળે છે. જ્ઞાન દાન પોતાને દેજો, વળી સંતાન આદિને, કોટી ધનથી પણ તે અધિકો, હણસે મદ આદિને, અહો હો પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર. શ્લોક કડી લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે, તે પારગ શાસ્ત્રોનો બનશે પ્રવચન ભક્તિ પ્રભાવે, અહો હો પરમ શ્રુત ઉપકાર ભવિને શ્રુત પરમ આધાર. કરોડો ધનથી પણ અધિકું અણસે મદાદીને, શ્લોક એક કડી એક ગાથા કે એક લીટી કે પદ પણ જો નિત્ય હંમેશા ભાવથી જે ભણશે તે પ્રવચન ભક્તિના પ્રભાવે શાસ્ત્રોનો શાસ્ત્રોમાં પારંગત બની છે, શાસ્ત્રોનો પારગામી બની જશે. શ્લોક કડી લીટી કે પદ પણ નિત્ય ભણે જે ભાવે, તે પારગ શાસ્ત્રોનો બનશે પ્રવચન ભક્તિ પ્રભાવે. એવો પ્રવચન ભક્તિનો પ્રભાવ છે કે એના અંદર સમ્યક જ્ઞાન હૃદયમાં ઉતરીને એવું એનું જીવન ધન્ય બની જશે, એનું કલ્યાણ થઈ જશે સમ્યક જ્ઞાનના બળે. હવે સાદી શિખામણમાં કહે છે કે અભ્યાસમાં રહેલા બળની કલ્પના સુદ્ધા થવી અશક્ય છે. જે જીવ અભ્યાસમાં અભ્યાસ કરે તેના અંદર કેટલું બળ પ્રગટે એની કલ્પના સુદ્ધા કરવી પણ અશક્ય છે. જેમ કે સાવ મૂઢ એવો કાળિદાસ પણ મહાન પંડિત બની ગયો. આવા આવા મૂર્ખ કે શું કરવાના, પણ બધું જ થાય. સમ્યક જ્ઞાનનું એટલું બળ છે, જ્ઞાની બની જાય છે. તે સાવ પાપીમાંથી મહાપૂજનીય બની જાય છે, કારણ સમ્યક જ્ઞાન જ છે. એમાં એક બાળકનું દ્રષ્ટાંત કહે છે કે અભ્યાસથી પોપટ જેવું પ્રાણી તે પણ વિવેકી વાણી શીખી શકે છે. પોપટ જેવો પણ એને પણ બોલાવો તો એ પણ રામ રામ બધું બોલી શકે, પણ અભ્યાસથી. અભ્યાસથી જંગલી ક્રૂર સિંહો પણ મનુષ્યના તાબે થાય છે. મનુષ્યમાં એવું જ્ઞાન છે, એવી બુદ્ધિ છે કે સિંહ જેવા ક્રૂર પ્રાણીને પણ એ વશ કરી લે છે, પોતાના તાબે કરી લે. અભ્યાસથી ઊંચું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. કોઈ એક તરફના જન્મેલા બાળકને એવા સ્થાનમાં કોઈએ રાખ્યું હતું કે જ્યાં કોઈની બોલચાલ સુદ્ધા નહોતી. એટલે જો જ્ઞાન આપવામાં ન આવે તો માણસ પણ પશુ જેવો જ રહે છે, એ આ દ્રષ્ટાંત છે.
એ જાણવા માટે કોઈ વૈજ્ઞાનિકે એવું કર્યું હશે કે એક બાળકને એવા સ્થાનમાં રાખ્યું કે જ્યાં કોઈની બોલચાલ જ નથી, અને બચ્ચાનું સંરક્ષણ કરવા માટે એક આયા એટલે પૈપાન કરાવનાર ત્યાં રાખવામાં આવી. તે આયા પણ બોલાવ્યા ચલાવ્યા વિના જ તેને પૈપાન કરાવી ત્યાંથી ચાલી આવતી. બાળકને દૂધ પડાવી ધવડાવી એ માતા પણ ત્યાંથી આવી જાય પણ બોલે નહીં એની સાથે. એમ કરતાં બાળક મોટું થયું અને દૂધ છોડાવીને અન્ન ખાતા શીખવાડ્યું, છતાં પણ તેની સાથે બોલચાલ ન કરવી એવો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. છોકરો મોટો થયો, 12 વર્ષની ઉંમર થવા આવી તે વખતે આ છોકરાને શું આવડે છે તેની તપાસ કરવામાં આવી. 12 વર્ષનો થયો ત્યારે, તો પણ છોકરો કેવળ પશુની માફક કશું બોલી કે સમજી શકતો નથી. આવી રીતે અભ્યાસ વિના મનુષ્યને કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી અભ્યાસ વિના. માટે જેવા સંસ્કાર નાખવા હોય તેવો તેને અભ્યાસ કરાવવો જરૂરી છે. એને ઉત્તમ સંસ્કાર નાખવા હોય તો એને ઉત્તમ ગ્રંથોનો કે ઉત્તમ સમાગમ કરાવવો પણ જરૂરી છે, નહીં તો એના અંદર એ જ્ઞાન સમજણ આવી ન શકે. માટે જેવા સંસ્કાર નાખવા હોય તેવો તેને અભ્યાસ કરાવવો જરૂરી છે. ધર્મામૃતમાં બી કહ્યું, અવિદ્યાના અભ્યાસરૂપ સંસ્કારો લઈને મન વશ થતું નથી. અવિદ્યા અજ્ઞાન, વિદ્યા તો આજે ઘણી છે પણ અવિદ્યા જેવી છે, અજ્ઞાન છે, એવા અભ્યાસરૂપ સંસ્કારો લઈને મન વશ થતું નથી. તેથી મિથ્યા સંકલ્પ વિકલ્પરૂપ વિક્ષેપવાળું થઈને મન ભટકે છે. તે જ મન જો સમ્યક જ્ઞાનના અભ્યાસથી સુસંસ્કારવાળું કરવામાં આવે તો પોતાની મેળે જ આત્માને વશ થઈને સ્થિર થઈ રહે છે. સંસારનું જ્ઞાન હોય તો સંસારી ભાવ ઉપજે, અને એ જ મનને જો સમ્યક જ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે તો એ સુસંસ્કારવાળું થાય, તો પોતાની મેળે જ એ આત્માને વશ થઈને મન વર્તે છે. માટે મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ્યો, અને કૃપાલ કે મન તેને લઈને આ બધું અને તેનો નિર્ણય એ ચાર ભાંગા કર્યા. તે મનને વશ કરવાનો ઉપાય સમ્યક જ્ઞાન જ છે, સત્પુરુષનો બોધ જ છે. એ જેમ જેમ મનને સાચું સમજાય, સાચી સમજણ આવતી જાય એટલે એની મિથ્યા માન્યતાઓ તૂટતી જાય. એટલે કે બોધ બળે ભવતરીય, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. દર્શનમાં એટલે મિથ્યાત્વ, અનાદિનું અજ્ઞાન ચાલ્યું, હવે દેહમાં આત્મબુદ્ધિ પરમ મહારાપણું, એ બધાને તોડવા માટે એક સમ્યક જ્ઞાન જ એનો સાચો ઉપાય છે, સત્પુરુષનો બોધ. બોધથી મિથ્યાત્વ નાશ પામે. મિથ્યાત્વ મન થયું કે પછી વિતરાગતા આવવા લાગે, વિતરાગતા આવે તેમ ચારિત્રમો નાશ થતો જાય. એટલે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ, અચૂક રામબાણ ઇલાજ. આ મોહનીય કર્મને હણવાનો, કર્મ તો મોહની ભેદ બે, દર્શન ચાર, મોહન સર્વકર્મનો રાજા મોહ, મોહના બે દીકરા દર્શન મોહ ચારિત્ર મોહ, દર્શન મોહ મહાબળવાન છે. એ સત્પુરુષના બોધે જેમ જેમ હણાય તેમ તેમ આત્માની બુદ્ધિ નિર્મળ થતી જાય, સમ્યક થતું જાય બધું. એટલે પછી એની ચારિત્ર વર્તન પણ નિર્મળ થતું જાય, અને નિર્મળ ચારિત્ર એને સમ્યક દર્શનનું કારણ થાય. સમ્યક દર્શન એને કેવળ જ્ઞાનનું કારણ થાય, કેવળ જ્ઞાન એને મોક્ષનું કારણ થાય. એટલે સર્વનો મૂળ છે સમ્યક જ્ઞાન, અર્થાત સત્પુરુષનો બોધ. એટલે પ્રભુ શ્રી છેલ્લે શું કહે કે પ્રભુ ગમે ત્યાં જાઓ સત્સંગને બોધ એ બે રાખજો, સત્સંગ કરજો અને સત્પુરુષે જે બોધ એ આપ્યો છે તે વાંચજો, વિચારજો, સાંભળજો, તો તમારે કાંઈ આંચ ના આવે, સત્પુરુષને માથે રાખજો. નહીં તો સંસારની મિથ્યા સમજણ અનાદિની છે એમાં જ ઉમેરો થશે અને ચાર ગતિમાં જ રઝળશો. આ મનવશ નહીં થાય, મનવશ. એટલે અવિદ્યાના અભ્યાસરૂપ સંસ્કારો લઈને મનવશ થતું નથી. તેથી મિથ્યા સંકલ્પ વિકલ્પ વિક્ષેપ વાળું થઈને મન ભટકે છે. તે જ મન જો સમ્યક જ્ઞાનના અભ્યાસથી સુસંસ્કારવાળું કરવામાં આવે
તો પોતાની મેળે જ આત્માને વશ થઈને તે સ્થિર થઈને રહે છે। માટે સદા તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા પ્રયત્નશીલ રહું, માટે હંમેશા તત્વજ્ઞાનનો અભ્યાસ કરું, સત્પુરુષના બોધમાં મંડ્યો જ રહું, આખો દાડો જ્યારે બી સમય મળે ત્યારે જ્ઞાની પુરુષો પાસે બેસી જાઉં, છાપામાં વાંચે ટીવીમાં જુએ એ કર્તવ્યરૂપ નથી। મુમુક્ષુને મુમુક્ષુને એ સમયનો સદુપયોગ આત્માર્થે, એના જ્ઞાની પુરુષો પાસે પુસ્તક લઈને બેઠા કે એની પાસે બેસા જેવું છે, એ બોલી રહ્યા છે, આપણે આંખથી એનો ભાવ સમજી રહ્યા છે, બોલે તો કાંતિ સમજે, નહીં તો એના અક્ષરરૂપી દેહ તે આપણે આંખ દ્વારા જોઈને એનો ભાવ સમજી રહ્યા છે, તો એ જ્ઞાની પુરુષનો સમાગમ જ છે। આ પ્રમાણે કૃપાલે કહ્યું કે સદા તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા પ્રયત્નશીલ રહેવું, એટલે વાક્ય હતું તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો। અભ્યાસ વગર તત્વ ન સમજાય, આપોઆપ ન સમજાય, અનંત કાળ વહી ગયો, હજુ અનંત કાળ વહી જશે તો પણ નહીં સમજાય, પણ જે જીવ અભ્યાસ કરશે તેને ગમે તેવું દુર્ધર હશે તો પણ વાત સમજાઈ જશે। આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું। વિશેષ આગળનું વાક્ય આવતીકાલે લઈશું।